गुड मॉर्निंग स्टूडेंट, वी आर गोइंग टू स्टार्ट दिस सेशन सून। सम ऑफ यू ऑलरेडी हैव ज्वाइन अर्ली, सो आई वुड लाइक टू टेक दिस अपॉर्चुनिटी। अभी जैसे गूगल मीट में एक फेलियर हुआ हमारा कम्युनिकेशन, बट वी अगेन एस्टैब्लिश्ड द नेटवर्क एंड लिंक इन अ परफेक्ट वे। सो हियर आपको यहाँ पर डिस्टर्बेंस नहीं होगा, यू विल केयरफुली लिसन। जैसे हर एक स्कूल में हर एक कहीं ना कहीं थोड़ा रिसेंट स्टूडेंट रहते हैं, हमारे वहाँ भी इस ग्रुप में कुछ आ गए थे। हमने अपना सिस्टम मॉडिफाई कर दिया है। थोड़ा ये भी हमने ऑब्जर्व किया कि कुछ स्टूडेंट जिन्होंने मीटिंग लिंक बाकी स्टूडेंट्स जो हमारे यूनिवर्सिटी में एडमिशन नहीं लिया है उन लोगों को शेयर कर दिया था। तो दो स्टूडेंट हु आर नॉट स्टडिंग और नॉट अ स्टूडेंट ऑफ मारवाड़ी यूनिवर्सिटी, ऐसे लोगों को ये लिंक शेयर करने की वजह से वी सीन द कैटास्ट्रोफिक फेलियर। आपने जोयू के अहीं केटला न्यूसेंस स्टूडेंट ए अधर यूनिवर्सिटी ने एंटर थी गया था, एटले आपणी मीटिंग नी डिसिप्लिन छे ए थोड़ी बगड़ी रही थी, एटले वी स्टॉप्ड इट। कारण के जयरे एकेडमिक लिंक आपणे कोईने मोकलीए छे त्यारे अमने एक विश्वास होय छे के आ मात्र ने मात्र आपणा स्टूडेंट सुधी रहेशे, पण तमे तमारा फ्रेंड सर्कल मित्रोने के कोई एवा टपोरी लोकोने जयरे आवी लिंक मोकली दियो छो त्यारे आखो जे एकेडमिक प्रोग्राम छे ए बदलातो होय छे। न्यू जनरेशनमां आपणे जाणीए छीए के हवे थोड़ो समय आपणे ऑनलाइन भणवानुं छे, ए समये एक ऑनलाइन एटिकेट्स ए आपणा बधामां होवी जरूरी छे। जे रीते आवा बधा प्रसंगो बनशे, अमे पण कारण के छेल्ला 3 महीनाथी ऑनलाइन एज्युकेशन अमे आपी रह्या छीए, ए दरमियान आवी जो कोई प्रॉब्लम्स अमारे फेस नथी करवा पड़ता, कारण के दे ऑल आर मारवाड़ी यूनिवर्सिटी स्टूडेंट। पण हजी तमने एक एटिकेट एक डिसिप्लिन शीखवानी बाकी रही गई छे अने एनु शुं परिणाम होय छे आपणे जोई शक्या। एज्युकेशन ए तो केळवणी छे, केळवणी वगर ज्यारे आपणे प्रेझेंट करता होय छे आपणने આપણી જાતને જ્યારે કેળવણી વગર આપણે પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ ત્યારે આપણે કેવું માહોલ બગાડતા હોઈએ છીએ સોસાયટીનું, એનું પણ આપણે થોડુંક રૂપ જોઈ લીધું છે। તો અહીંયા હું જે પ્રાઇમરી વાત કરી એ પૂરી કરી અને હું મેઇન ટોપિક પર આવું છું। નાઉ ધ સેશન ઇઝ અબાઉટ ટુ સ્ટાર્ટ। વેલકમ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ રિસ્પેક્ટેડ પેરેન્ટ્સ, યુ ઓલ આર વોર્મલી વેલકમ to this orientation program of Marwadi University. We are here to understand the ongoing and upcoming academic session. Aajno je orientation program che e khas have pachi nu kevi rite apnu academic chalse ena upar focus karse. Orientation ek etle ek parichay aapvo aa course no aa sanstha no અને જે રીતના આવતા આવનારા દિવસોમાં આપણે એક આ પ્રોગ્રામ્સ આ એક કોર્સ કેવી રીતે ચાલશે, એમાં શું ભણવાનું હોય, કેવી રીતે ભણાવવામાં આવશે, આનો એક જનરલ ઇન્ટ્રોડક્શન। કારણ કે સીધું ક્લાસરૂમ એજ્યુકેશન ચાલુ કરતાં પહેલાં એજ્યુકેશન આપણું કેવી રીતે ચાલશે, એક માહોલ એજ્યુકેશનનો આ મારવાડી યુનિવર્સિટીમાં આપને કેવો મળશે એના ઉપર આ આખું ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે। આપણને એમ થાય કે વોટ ઇઝ ધીસ, આ કોઈ માર્કેટિંગ સેમિનાર છે કે આ કોઈ કોર્સ વિશેની માહિતી છે? તો માય ડિયર, તમે હવે મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છો, આપના પેરેન્ટ્સ પણ આ સેમિનારમાં જ્યારે સાથે છે ત્યારે મારે આપને એ જણાવવાનું કે ઓરિએન્ટેશન પ્રોગ્રામ એ કોઈ પણ યુનિવર્સિટી કોઈ પણ કોલેજનો ખૂબ જ મહત્ત્વનો પ્રોગ્રામ હોય છે। કારણ કે કેટલીક જે પાયાની જરૂરિયાત છે, પાયાની જાણકારી જે આપને હોવી જોઈએ અભ્યાસ ચાલુ કરતાં પહેલાં, બિગિન વિથ એન્ડ ઇન માઇન્ડ, આપણે શરૂઆત જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આના અંત સુધી જ્યારે આપણે જવું છે તો પ્રોગ્રામ્સ કેવી રીતે ચાલશે, એના રસ્તામાં કયા કયા માઇલસ્ટોન છે જે આપણે અચીવ કરવાના છે અને કેવી રીતે આખો પ્રોગ્રામ્સ છે એ મારવાડી યુનિવર્સિટીમાં હેન્ડલ થશે, 3 વર્ષનો આ જે પ્રોગ્રામ છે એ કેવી રીતે ચાલશે, કેવી આ એક્ઝામ સિસ્ટમ છે, કેવી રીતે કમ્યુનિકેશન સિસ્ટમ છે। જ્યારે આપણે કોવિડ પેન્ડેમિકમાં જ્યારે બધા અટવાયેલા છીએ ત્યારે દરેકના મનમાં પ્રશ્ન હોય કે આ આપણા
સંતાનના જે 3 કે 4 મહિના કે 6 મહિના બગડ્યા છે તો કેવી રીતે એ આગળ એનું કવરઅપ થશે. તો આ દરેકે દરેક વિગત એ આજના આ પ્રોગ્રામમાં સંકળાવીને આ પ્રોગ્રામ હું ચાલુ કરવા જઈ રહ્યો છું. ઓરિએન્ટેશન પ્રોગ્રામ વિશે ટૂંકમાં માહિતી આપી. તો ઓરિએન્ટેશન પ્રોગ્રામ માં આજની જે આ એક નેક્સ્ટ એક કલાક આવતો એક કલાક હું જે માહિતી આપીશ એ આપના માટે ખૂબ જ જરૂરી એવી માહિતી છે. તો આપ સૌ આ પ્રોગ્રામને શાંતિથી એટેન્ડ કરજો, સાંભળજો, અને જો કોઈ અર્જન્ટ કામસર આપ અગર ઇમિડિયેટ પ્રોગ્રામમાં એટેન્ડ નથી થઈ રહ્યા અથવા તો આપ ફરીથી જોઈન થવા માગો છો અથવા વારંવાર કોઈ વસ્તુને તમારે એક વખત સાંભળવા માગો છો તો આ એક લિંક જે છે આજે એ થોડા દિવસો સુધી અવેલેબલ પણ હશે. તમે ફરી ક્લિક કરશો તો ઓફલાઈન પણ આ પ્રોગ્રામ્સ તમે જોઈ શકશો. તો એક ખૂબ મહત્ત્વનું આ એક જાણકારી જે અમારે તમને આપવી જોઈએ એના માટે આ પ્રોગ્રામ છે. તો ઓરિએન્ટેશનમાં ફરી આપનું સ્વાગત છે. ફરીથી એક વખત આપની માફી ચોક્કસ માગી લઉં કે શરૂઆતમાં જે કોઈ નોટેરિયસ બિહેવિયરના કારણે ગૂગલ મીટ અમારે ક્લોઝ કરી અને એક સેપરેટ લિંક જે વન સાઇડ કોમ્યુનિકેશન કરી અને અમે આપી રહ્યા છીએ. અમે આપને પણ સાંભળવા માગીએ છીએ, તમારા તરફથી પણ મને રિસ્પોન્સ જોઈએ છે. તો એના માટે આગળ પણ આપણે મળતા રહેશું. ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2 દિવસ ચાલશે. આજે જે આ લગભગ 1 થી 1.5 કલાકનું મારું આ સેશન રહેશે. ત્યારબાદ આવતીકાલે પણ શું શું આ સેશનમાં જાણવાનું છે એની પણ આજે હું માહિતી આપીશ કે આવતીકાલના પ્રોગ્રામ્સમાં શું છે. 2 દિવસ આ ઓરિએન્ટેશન ચાલશે અને આવતા પછી સોમવારથી તમારા રેગ્યુલર એકેડેમિક ક્લાસ ચાલુ થશે. માયસેલ્ફ ડૉક્ટર રાજેશ પટેલ, PhD ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. આઈ એમ ધી ફાઉન્ડર પ્રિન્સિપલ ઓફ ડિપ્લોમા સ્ટડીઝ. વી સ્ટાર્ટેડ ડિપ્લોમા સ્ટડીઝ ઇન 2017 એન્ડ વિથ ધીસ આઈ હેડિંગ ધીસ પોસ્ટ એઝ અ પ્રિન્સિપલ ઇન મારવાડ યુનિવર્સિટી એન્ડ અગેન વેલકમ યુ ફોર ધીસ કોર્સ. નાઉ લેટ્સ ઓવરવ્યૂ અબાઉટ ધીસ ઓરિએન્ટેશન પ્રોગ્રામ. ધીસ ઇઝ યોર ટ્રાન્ઝિશન ફ્રોમ સ્કૂલ ટુ યુનિવર્સિટી એન્ડ અ કોલેજ લાઈફ. સો ઓબ્વિયસલી યુ આર ઈગર ટુ વિઝિટ ધી કેમ્પસ. યુ આર ઓલવેઝ ઈગર ટુ વિઝિટ ધી યુનિવર્સિટીઝ. એન્ડ યસ, ધીસ ઇઝ સમથિંગ એઝ અ અર્લી એન્ટ્રી ઇન ધી કોલેજ લાઈફ. ધીસ સ્ટુડન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામ ઇઝ ડિઝાઇન ટુ ફેમિલિયરાઇઝ યુ વિથ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ. ઇટ ઇઝ ડિઝાઇન ટુ નો યોર ડિપાર્ટમેન્ટ, બ્રાન્ચ એન્ડ ફેકલ્ટી, ટુ બી ફેમિલિયરાઇઝ વિથ ટીચિંગ, લર્નિંગ, પેડાગોગી એન્ડ ધી એક્સ્ટ્રા ક્યુરિકુલમ ફેસિલિટીઝ એન્ડ એક્ટિવિટીઝ. તો અહીંયા આ જે પ્રોગ્રામ જે ડિઝાઇન થયો છે એમાં ખાસ આપને ઇન્સ્ટિટ્યૂટથી ફેમિલિયરાઇઝ કરવાના છે, ડિપાર્ટમેન્ટથી ફેમિલિયરાઇઝ કરવાના છે, એક્સ્ટ્રા ક્યુરિકુલમ એક્ટિવિટીઝથી ફેમિલિયર કરવાના છે. અને જ્યારે તમારું ટ્રાન્ઝિશન જે સ્કૂલથી કોલેજ તરફ આવી રહ્યું છે તો આજની આ ઓરિએન્ટેશનમાં આઈ હેવ ટુ ગીવ યુ ઇન્ફોર્મેશન ઓફ કોર્સ, ક્યુરિકુલમ એન્ડ કેમ્પસ, ગ્લિમ્સ ઓફ મારવાડ યુનિવર્સિટી એન્ડ ટીચિંગ, લર્નિંગ, પેડાગોગી. આ જ પ્રોગ્રામમાં આગળ પછી આપણે જોઈશું સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન એક્ટિવિટી, રેસિડેન્શિયલ ફેસિલિટી એન્ડ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી. વી વિલ ઓલ્સો સી ઇન અપકમિંગ સેશન ઓનલાઈન પોર્ટલ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, લાઇબ્રેરી ફેસિલિટી એન્ડ રૂલ્સ, મેન્ટર એન્ડ મેન્ટરશીપ પ્રોગ્રામ. આ દરેકે દરેક વસ્તુ આપણે આમાં સમજવાની છે. એટલે ઓરિએન્ટેશન પ્રોગ્રામ ઇઝ કેરીઝ ધીસ 9 પેરામીટર્સ દેટ અગેન કોર્સ એન્ડ ક્યુરિક્યુલમ એન્ડ ધી કેમ્પસ, ટ્રિપલ સી, ગ્લિમ્સ ઓફ મારવાડ યુનિવર્સિટી એન્ડ ટીચિંગ એન્ડ લર્નિંગ પેડાગોગી, સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન, રેસિડેન્શિયલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, ઓનલાઈન પોર્ટલ્સ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. કે કેવી રીતે અમે તમારી સાથે સંકળાયેલા રહેશું ઓનલાઈન પોર્ટલ થ્રુ અને ઇન્ફોર્મેશન સિસ્ટમથી તમારા દરેકે દરેક અભ્યાસની ઇન્ફોર્મેશન એ આપના ઘર સુધી કેવી રીતે પહોંચશે, આપના પેરેન્ટ્સ સુધી કેવી રીતે પહોંચશે, લાઇબ્રેરી ફેસિલિટીઝ અને એના રૂલ્સ, મેન્ટર અને મેન્ટરશીપ પ્રોગ્રામ્સ, અને કેવી રીતે પેરેન્ટ્સ છે એ એના ટીચર માર્ગદર્શક જે હોય એની સાથે કોન્ટેક્ટમાં રહેશે. સો બિફોર વી કન્ટિન્યુ, અહીંયા આઈ નીડ ટુ બી વેરી કેરફુલી સે યુ દેટ યુ આર એન્ટરિંગ ઇન અ યુનિવર્સિટી, યુ આર નોટ એન્ટરિંગ ઇન અ કોલેજ. સો ફરગેટ અબાઉટ યુ આર એન્ટરિંગ ઇન અ કોલેજ લાઈફ, યુ આર હેવિંગ એન્ટરિંગ ઇન અ યુનિવર્સિટી લાઈફ.
University life, you will see what is difference in the college life and university life. See, college is specified for some course, some specialization. XYZ College of Technology, XYZ College of the Arts, XYZ. But university itself is the blending of multiple courses, the conversations, some the interdisciplinary programs, and many other things. University is the in the scope, we can say it is having a very wide scope of learning. It is not a specific one directional. So before we continue, remember you are entering in the university. What is difference when I say the college life and university life? Because see, you have a fantasy, you have a dream to enter in college. School ma bhanta hoy tyare tamne em thai ke, and sometimes we feel he is a college student and looks so different than what this school discipline is. School and college have some different, obviously, some peer pressure to work and always thinking about the અહીંયા જે તમને સ્ક્રીનમાં જે શબ્દો દેખાય છે ને, કંઈક ને કંઈક વાંચવાની કોશિશ કરજો. અને તમે બધા જોયા, એક મોર ઇમ્પોર્ટન્ટ વર્ડ અહીંયા લખવાનો રહી ગયો, જે તમારો છે પબજી. થિંક અબાઉટ, તમારા કેટલાક લોકો જે અંદર બિઝી અબાઉટ છે, દેટ ઇઝ અ કોલેજ લાઈફ. ચિટચેટ, દેટ પીયર પ્રેશર, પ્રોક્સી, લવ અફેર્સ એટ ધીસ એજ, એન્ડ ધાબા એન્ડ ક્રિકેટ એન્ડ મૂવીઝ એન્ડ વન નાઇટ reading before exam, Instagram and Facebook and all your social media and WhatsApp group and PUBG. These are the college life, and put the cross on this if you are thinking, because university institute is having a different attitude and different environment. What to know here about institute? You need to focus on your fitness in place of love affairs, your social affairs, your documenting. You have to deal with stress management. You need to learn etiquettes, personality, thinking and creativity, sharing ideas, not chit chat. The academic clubs, fatafat working lunch. It is not a bunking lunch, it is working lunch. And placement and fitness and Wikipedia and communication, you need to, because when you are entering to the institutes and you are thinking in a mind that you are going in college, so think about and go back if you are coming to this institute by thinking the college life. My dear students, you will get here institute life, not college life. You are entering in university, it's having a different work culture. Here the university teachers will provide you learning materials through seminar, through presentation, through workshop. You have to demonstrate yourself. The Viva tutorial, term work, submission, syllabus, internal and external examination. You will have to focus on your SPI and CGPA, your result. If you're not focused, you will be detained. If you're not preparing overnight and doing some unfair means, exam form, hall ticket, backlog, etiquette, these are the words you are going to deal with. સમજમાં આવે છે વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ એન્ડ વોટ યુ નો નીડ ટુ નો એન્ડ વાય ધીસ ઓરિએન્ટેશન ઇઝ? બિકોઝ તમારા જે પરસેપ્શન છે કોલેજ લાઈફના, જે થોડી વાર પહેલાં તમે મને થોડાક હાઇલાઇટ્સ પણ આપ્યા, દેટ ઇઝ નોટ દેર. હિયર યુ નીડ ટુ લર્ન ધ એટિકેટ્સ, હિયર યુ લર્ન ટુ ડેવલપ યોર પર્સનાલિટી, હિયર યુ નીડ ટુ ડીલ વિથ યોર સ્ટ્રેસ મેનેજમેન્ટ, યુ નીડ ટુ ફોકસ યુ યોર એટેન્ડન્સ, યોર પાર્ટિસિપેશન એન્ડ the sharing ideas, thinking and creativity. My dear students, you are entering from school to college, not college. You are entering from school to institutes, school to university, higher learning institutes. Here the focus are different. Here is a shaping you from the student to professional. After going or completing from this university, completing the course from university, our responsibility is to shape you as a profession. You need to be fit for the professional. See, student life are different. Here, once you enter in the
the university, the role of university is to convert you from the student to the professional. अब तक आप एक स्टूडेंट रहे हैं, यहाँ पर आप एक ट्रांजिशन पीरियड में आओगे और ट्रांजिशन पीरियड में आवर रिस्पॉन्सिबिलिटी इज टू सेप यू, टू मेक यू रेडी टू फेस द वर्ल्ड, रेडी टू फेस द इंडस्ट्री, रेडी टू फेस द हायर चैलेंजेस ऑफ लाइफ. सो द स्टूडेंट माई टास्क, आवर टास्क, मारवाड़ी यूनिवर्सिटीज टास्क इज टू एक्सेप्ट यू वॉट एवर एंड हाव एवर इज the discipline you carry with you. But remember, my team, myself, and the environment of this university will make a platform for you to change yourself in the professional manner. So remember what the course and curriculum and the period available to us to shape you from your student's culture to a professional culture. So this course is a 3-year course. Once you are joining with us, you are going to be with us for next 3 years. But of course, this pandemic period will be covered by ourselves. It will be skip some of the vacation and some of the extra hours, and we assure you to complete the course in the month of May 2023. So let's think about and in mind that after 3 years you will be a professional diploma engineer to face the world on May 2023. Every year, the year academic year is divided in a 2 semester. Academic year is not a sense of calendar year. Calendar year tamaru 12 mahina nu hoy, academic year maybe of 10 month or 11th, it depend on the academic calendar. So academic year it may be of 10 month, maybe of 11 month. This way you will be completing your syllabus and your degree will be awarded in the month of May 2023. Har academic jo year hai, har ek saal wo aapka 2 semester में बटा हुआ है. सो यू विल हैव द 6 semester. डिप्लोमा कोर्स इज ऑफ 6 semester एंड वी फॉलो AICTE मॉडल क्यूरिकुलम पैरेलल टू नेशनल स्किल क्वालिफाई फ्रेमवर्क NSQF. सो विच इज डिजाइन टू मेक अ स्किल बेस्ड ट्रेनिंग एंड असेसमेंट. अ स्किल ट्रेनिंग एंड असेसमेंट इज अ कोर पार्ट इन द यूनिवर्सिटी. सो यू विल बी स्किल रेडी, यू विल बी प्रैक्टिकल रेडी. And that's why हमारी कॉलेज नो जे सिलेबस छे ए 30% थियरी अने 70% प्रेक्टिकल वर्क साथे डिजाइन करेलो छे. दरेके दरेक सेमिस्टर में 2 इंटरनल एग्जाम हशे अने 1 एंड सेमिस्टर एक्जामिनेशन. साथे साथे जे स्किल कम्पोनेंट छे, जे प्रेक्टिकल कम्पोनेंट छे, एनो कंटीन्यूअस इवोल्यूशन थतुं हशे. दरेके दरेक प्रेक्टिकल पछी एना जे आपना जे प्रेक्टिकल टीचर छे एनो इवोल्यूशन छे, एनो ग्रेडिंग करता हशे. ए ग्रेडिंग 1 सेमिस्टर में છે એ તમારા ગ્રેડશીટ પર આવશે. સો 2 ઇન્ટરનલ એક્ઝામિનેશન, 1 સેમિસ્ટર એક્ઝામિનેશન એન્ડ કન્ટિન્યુઅસ ઇવોલ્યુશન ઓફ પ્રેક્ટિકલ એક્ઝામિનેશન વિલ બી ઇમિડિયેટ સ્ટાર્ટ. સો વન્સ યોર એકેડેમિક સ્ટાર્ટ ફ્રોમ મંડે, તમારું ઇવોલ્યુશન સ્ટાર્ટ થઈ ગયું. આફ્ટર એન્ડ ઓફ ધી મંથ તરત તમારી ઇન્ટરનલ એક્ઝામિનેશન આવશે. આફ્ટર ધી અનધર મંથ યુ વિલ હેવ સેકન્ડ ઇન્ટરનલ એક્ઝામિનેશન. 3.5 મહિનાના ટીચિંગ પછી યુ વિલ હેવ એન્ડ સેમિસ્ટર એક્ઝામિનેશન. સો વન્સ યોર એકેડેમિક સ્ટાર્ટ, યુ વિલ નોટ ગેટ એની ટાઈમ ફોર ઓલ ધીસ ચિચચેટ એન્ડ થિંકિંગ અબાઉટ ધી કોલેજ લાઈફ. ધીસ ઇઝ પ્રી ડિઝાઇન, પ્રી ક્વોલિફાઈડ સ્ટ્રક્ચર. સો ધીસ ફ્રેમવર્ક વિલ મેક યુ ટુ હેવ ધી ટુ ફાઇન્ડ ધી સક્સેસ ઓફ ઇન અ ડિપ્લોમા એન્જિનિયરિંગ. Our working hour શું રહેશે? So in a 7 days of week we will teach you 5 days from Monday to Friday. Monday to Friday every day 6 hours of class એ ઓફ અવર્સમાં હોય છે, અને અત્યારે જ્યારે આપણે ઓનલાઈન ક્લાસ ચાલતા હશે ત્યારે રોજના 4 કલાક લેક્ચર હશે જે 10:30 વાગે ચાલુ થશે અને
10:30 to 11:30, 11:30 to 12:30, બે લેક્ચર વચ્ચે 5 મિનિટનો બ્રેક હશે અને ત્યારબાદ એક લંચ બ્રેક 45 મિનિટનો હશે. એ રીતે 4 અવર્સ તમારું લેક્ચર ચાલશે. જ્યારે ઓનલાઈન છે, પ્રોપર ડેટા છે, એનું પેકેજ લઈ રાખજો. અત્યારે કોલેજ આવવા જવાનું નથી, કોઈ બસ ટ્રાન્સપોર્ટ ફી કે એવી કંઈ ભરવાની જરૂર નથી, પણ સાથે સાથે થોડો ખર્ચો તમારા ડેટા પ્લાનમાં કરજો. સો દેટ્સ વે એટલીસ્ટ તમારે રોજના 2 GB ડેટા જરૂર આના માટે જરૂર પડશે. 1.5 to 2 GB ડેટા વી વિલ યુઝ એવરી ડે ફોર યોર અવર એકેડેમિક વર્ક, મંડે ટુ ફ્રાઈડે. અને જ્યારે ઓફલાઈન ક્લાસ દિવાળી પછી ચાલુ થશે ત્યારે તમારો 6 કલાકનું ડેલી ટીચિંગ હશે. કોલેજનો ટાઈમિંગ શું રહેશે? તો કોલેજનો ટાઈમિંગ પહેલાં વર્ષ માટે 10:30 થી 5:25 સુધી રહેશે. જ્યારે તમે સેકન્ડ યરમાં આવશો ત્યારે તમારો કોલેજનો ટાઈમિંગ છે એ 9 વાગ્યાથી 3:55 સુધી રહેશે. અને જ્યારે તમે થર્ડ યર, તમારે ફાઇનલ યરમાં આવશો ત્યારે તમારે વધારે સવારે વહેલું આવવાનું છે, 7:30 થી લઈને 2 વાગ્યા સુધી. એટલે આફ્ટરનૂન અવર્સમાં તમે કોઈ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ કે એવી કોઈ કરવી હોય તો તમે આફ્ટરનૂન તમે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ માટે જઈ શકો. એટલે આ રીતનું આખું આપણું 3 વર્ષનું જે છે એ વર્ક ટાઈમ રહેશે. પહેલું આખું વર્ષ તમારે 10:30 થી 5:30 કોલેજ આવવાનું છે, સેકન્ડ યરમાં તમારે 9 થી 4 આવવાનું છે, અને થર્ડ યર તમારે 7:30 થી 2 વાગ્યા સુધી આવવાનું છે. એટલે આફ્ટરનૂન તમે કોઈ ઇન્ડસ્ટ્રીના પ્રોજેક્ટ પર જઈ શકો, તમારા પ્રેક્ટિકલ સેશન અથવા ઇન્ટર્નશિપ તમે કરતા હોય તો તમે આફ્ટરનૂન છે એ ઇન્ડસ્ટ્રીયલ વર્ક તમારું કરી શકો. ઓલ સેટરડે જે છે, દરેકે દરેક સેટરડે, એમાં પ્રી ડિફાઇન્ડ કેલેન્ડર નહીં હોય. શનિવાર જે છે તમારા એ ડાઉટ સોલ્વિંગ અને લર્નિંગ, ઓફ કેમ્પસ લર્નિંગ પણ તમારે આવવું હોય તો તમે આવી શકો વિથ પેરેન્ટ્સ પરમિટ. તમારા પેરેન્ટ્સ જો તમે પરમિશન આપતા હોય તો તમે શનિવારે કોલેજ આવીને ડાઉટ સોલ્વિંગ માટે પણ તમે ટીચરને ડાયરેક્ટ મળી શકો. શનિવારે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ, એક્સ્ટ્રા ટીચિંગ કે એક્ઝામિનેશન જેવું છે એ શનિવારે ગોઠવાતું રહેશે. તો શનિવાર છે એ આ 4 વસ્તુ માટે રિઝર્વ હોય છે. એમાં રેગ્યુલર એકેડેમિક સેશન નહીં હોય, પણ ટીચર્સ દ્વારા અથવા તો સ્ટુડન્ટથી ટીચર માટે ડાઉટ સોલ્વિંગ માટે આવવું હોય, અથવા તો ટીચર છે એ તમારી દરેક સેમિસ્ટરમાં 2 કે 3 ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ જે તમને કરાવશે તો એના માટે પણ આપણે સેટરડે રિઝર્વ રાખતા હોઈએ છીએ. એક્ઝામિનેશન પણ તમારી સેટરડે ગોઠવાશે, 2 કે 3 વીક પછી રેગ્યુલર સેટરડે તમને એક્ઝામ પણ મળશે. તો આ દરેકે દરેક કોર્સ અને ક્યુરિકલમ માટેની ઇન્ફોર્મેશન એ આપવાની છે. લેટ થિંક અબાઉટ વોટ ધીસ યુનિવર્સિટી ઇઝ, વોટ ધીસ મારવાડી એજ્યુકેશન કેમ્પસ ઇઝ. સો ધી કેમ્પસ આપ જાણો છો, ઇટ ઇઝ એક્રેડિટેડ એઝ A+ રેટેડ એજ્યુકેશન કેમ્પસ. વી આર એક્રેડિટેડ એટ A+. This is not the self logo. NEC A+ accreditation is given by UGC and Ministry of Human Resources. દરેકે દરેક જે કેમ્પસ એક એક્સલન્ટ કેમ્પસ હોય એ લોકો પોતાનું એક્રેડિએશન કરાવે. એક્રેડિએશન એ ડિફરન્ટ રેટિંગ હોય, A+ હોય, A હોય, B હોય, C હોય, B+ હોય. હવે અલગ અલગ રેટિંગ છે, એક અલગ 7 પેરામીટર ઇન્સ્ટિટ્યૂટના એના ઉપર આપવામાં આવે. ત્યાં ટીચિંગ અને લર્નિંગ એન્વાયરમેન્ટ કેવું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, ફેકલ્ટીની સ્ટ્રેન્થ અને ફેકલ્ટીનો કેડર રેશિયો અને એના એક્સપિરિયન્સ કેવા છે, એનું લિવિંગ કેવી રીતનું છે, આ બધી જ ફેસિલિટી, ઇનોવેશન પ્રેક્ટિસ, રિસર્ચ ફેસિલિટી કેવી છે, આ દરેકે દરેક પેરામીટર્સ ઉપર એનું માર્કિંગ કરીને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંસ્થાને એક રેટિંગ આપવામાં આવે. જે રીતે કોઈ જગ્યાએ તમે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ જોશો અને એફિશિયન્સી ઉપરથી 1 સ્ટાર 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર આપવામાં આવે છે, એનું ક્વોલિટી પેરામીટર છે. જે રીતે હોટલ્સ કે કોઈમાં તમે 2 સ્ટાર હોટલ 3 સ્ટાર હોટલ 5 સ્ટાર હોટલ, ઇટ ગીવ્સ ઇટ્સ ક્વોલિટી પેરામીટર બાય ઓથોરાઇઝ બોડી. સિમિલર વે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને જ્યારે તમે માપદંડથી સરખાવો તો નોટ ઓનલી ફીઝ, તમે ફીથી સરખાવવાની જરૂર નથી, તમારે એના એક્રેડિએશન રેટિંગથી સરખાવવાનું હોય છે. તો કોઈ સંસ્થામાં જ્યારે એના એક્રેડિએશન રેટિંગ તમને B કરતાં વધારે હોય, B+ હોય, A હોય, A+ હોય, અને આઈ પ્રાઉડલી સે દેટ નેક A+ રેટિંગ આખા ગુજરાતમાં માત્ર ને માત્ર એક ઇન્સ્ટિટ્યૂટને મળ્યું છે, એ મારવાડી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ એને મળેલું છે. તો યુ કેન વન્ડર દેટ હાઉ ધીસ યુનિવર્સિટી ઇઝ ટેકિંગ કેર અબાઉટ ઇટ્સ ક્વોલિટી એન્ડ ઇટ્સ આઉટપુટ. તો મારવાડી યુનિવર્સિટીમાં તમે જ્યારે એન્ટર થઈ રહ્યા છો, યુ નીડ ટુ ફોકસ ઓન યોર 360 ડિગ્રી ડેવલપમેન્ટ. યુ નીડ ટુ
focus on all your English language speaking skill, mock and GD interviews, pop skill, placement training. આ દરેકે દરેક પેરામીટર્સ જે તમારા એજ્યુકેશનની સાથે સાથે જે અમારે તમને આપવાના છે એના માટે અમે કમિટમેન્ટ આપી રહ્યા છીએ આપને કે આપને દરેકે દરેક પેરામીટર્સ પર સફિશિયન્ટ અહીંયા ડેવલપમેન્ટ માટેનું ઓપોર્ચ્યુનિટી મળશે. બીકોઝ આ યુનિવર્સિટી ઇઝ હેવિંગ મોર દેન 500 ફેકલ્ટી મેમ્બર્સ જે વેલ ક્વોલિફાઈડ એન્ડ દેર ઇઝ ધ ફોર્સ ઓફ આખી એક ટીમ જે છે અમારી જે 100+ PhD ફેકલ્ટી મેમ્બર્સ આ કેમ્પસમાં અવેલેબલ છે. એન્ડ ધીઝ આર અ ડાયવર્સિફાઈડ ટીમ, દે આર ફ્રોમ ડિફરન્ટ પાર્ટ ઓફ ધી કન્ટ્રી. સો યુ વિલ ગેટ હિયર ધી વેરાયટીઝ ઓફ ધી એક્સપર્ટાઇઝ ટુ લર્ન ફ્રોમ ધીસ કેમ્પસ, નોટ ઓનલી અરાઉન્ડ ધી ઇન્ડિયા, પાન ઇન્ડિયા. વી હેવ હિયર ઓપોર્ચ્યુનિટી, You will get here opportunity to have the international experts and opportunities. You will have the opportunity to interact with international students who are coming from different countries to our campus. In our campus right now, we have 700 international students who have been attracted with this NEC A+ accreditation. You will also have the opportunity to study a summer course or one of the semester of your diploma studies from abroad. Last year my chemical engineering students went for their one semester summer course to the European country. So that way we have the students exchange program, we have the international students and the opportunity to interact with all of the students in campus. So be assured that you are here entering in the world class institutes, world class university, and you are facing, we are not obviously a ordinary diploma college, we are, that's why main shuruaat mein tumne bahut detail baat kari ki you are not entering to the college, this is not ordinary college, this is university, and universities it not only the university is the high ranked university. So ahiya tamara koi je understanding che, je bias che koi institutes mate, koi sanstha mate, enathi different આખા તમે એન્વાયરમેન્ટમાં અહીંયા એન્ટર થઈ રહ્યા છો. યુ કેન સી હિયર ધી ફ્યુચરિસ્ટિક લેબ, આ ક્વોલિટીની લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ ક્વોલિટીઝના ઇક્વિપમેન્ટ આઈ બેટ યુ યુ કેન નોટ ફાઇન્ડ એનીવેર અરાઉન્ડ યોર 100 કિલોમીટર ઓર 500 કિલોમીટર. યુ વિઝિટ ટુ IITs, દેન યુ વિલ ગેટ ધીસ સિમિલર કાઇન્ડ ઓફ ઇક્વિપમેન્ટ. ઇન ઓર્ડિનરી ઇન્સ્ટિટ્યુટ્સ યુ વિલ નેવર કેન. સો ડિસ્કવર ધીસ ફ્યુચરિસ્ટિક લેબ ઓફ મારવાડ યુનિવર્સિટી, this kind of classroom, this kind of laboratory infrastructure, and the privilege to get this infrastructure at the level of diploma is something was difficult for the students before 3 years. Marwad University 2017 માં diploma course ચાલુ કર્યા. Diploma course અને diploma ના student માટે આ kind નું infrastructure that was nowhere available before the diploma course start by Marwad University. So you can observe what kind of the infrastructure, what kind of facility it is available in Marwad University for the diploma program. You can see here this auditorium, due to pandemic you might not get a chance to visit all the infrastructure inside. So aaje hu apna orientation program ma thoda snapshot amara campus na dekhadu chu. Last year aa auditorium ma amaro orientation program hato, it is full of 800 capacity ane 800 student અને એના પેરેન્ટ્સથી, મતલબ 800નો હોલ આખો ઓરિએન્ટેશન ડેના દિવસે એ પેક હતો. અને ઇટ ઇઝ સમથિંગ રિયલી, જેને કહેવાય કે એક આખું સ્ટુડન્ટ્સને એક ફિલિંગ આવે કે કઈ ઇન્સ્ટિટ્યૂટ્સમાં નાઉ આઈ એમ ગોઈંગ ટુ સ્ટડી. સો અમારું લાઇબ્રેરી તમે જોશો, અમારું એમપી થિયેટર જોશો, ધીઝ ઓલ આર સમથિંગ વિચ યુ નીડ ટુ ડિસ્કવર ડ્યુરિંગ અવર સ્ટડી. સો ધીસ આર સમ ઓફ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વ્યૂ. You need to discover this campus once you come at the off campus study. The automated library without a human interface, you can issue your book as a self, you can return as a self, you can use this huge infrastructure for your reading. So this college, you will not get a spare time to
to go somewhere out or within this campus, you will have all this opportunity. અહીંયા તમારી પાસે દરેકે દરેક ઓપોર્ચ્યુનિટી છે. તમે એક્સ્ટ્રા રીડિંગ કરી શકો, તમે એક્સ્ટ્રા વર્ક કરી શકો, તમે એક્સ્ટ્રા પ્રોજેક્ટ કરી શકો. ધીસ ઓલ આર અવેલેબલ ટુ યુ એક્સેપ્ટ વોટ આઈ મેન્શન ઇન કોલેજ સ્લાઇડ, કે કોલેજમાં શું હોય એ અહીંયા નથી, ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટીમાં શું હોવું જોઈએ એ અહીંયા છે. સો દરેકે દરેક સ્ટુડન્ટ્સ એણે આમાં ધ્યાન આપવાનું છે કે વોટ ધી મારવાડી યુનિવર્સિટી ઇઝ. એક કેમ્પસ ઓવરવ્યૂ આપું તો કેમ્પસમાં મારવાડી યુનિવર્સિટીઝમાં જ્યારે આપ એન્ટર થાવ છો ત્યારે સામે મેઇન બિલ્ડિંગ છે. તમારા દરેકે દરેક ડિપ્લોમાના કોર્સિસ એ અહીંયા થાય છે. એની ફિફ્થ ફ્લોર સ્પેશિયલી ઇટ ઇઝ ડેઝિગ્નેટેડ ટુ ધ ડિપ્લોમા. એન્જિનિયરિંગ વર્કશોપ છે પાછળ, તો તમારા જે પ્રેક્ટિકલ અને વર્કશોપ જ્યાં જે ક્લાસ હોય છે એ તમારા ત્યાં થશે પાછળ વર્કશોપમાં. જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં એડમિશન લીધું છે અથવા જે વિદ્યાર્થી આગળ હોસ્ટેલમાં આવવું છે તો એને કેમ્પસમાં આ રીતના હોસ્ટેલ અવેલેબલ છે. હોસ્ટેલ એ, બી અને સી ટોટલ 2800 વિદ્યાર્થી આ હોસ્ટેલમાં રહેતા હોય છે. તો વિથ ઓલ ધીસ ફેસિલિટી વિદ ઇન ધી કેમ્પસ, અહીંયા 2800 વિદ્યાર્થી નવી હોસ્ટેલ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લખ્યું છે એ આખી નવી હોસ્ટેલ થઈ રહી છે. વિધિન નેક્સ્ટ વન યર અમારી હોસ્ટેલ કેપેસિટી છે એ 3500 વિદ્યાર્થીઓને થશે. તો આ કેમ્પસમાં 9000 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ડિપ્લોમા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ દે આર વન ઓફ ધેમ, ધ 9000 સ્ટુડન્ટ્સ. આ કોઈ સ્મોલ કેમ્પસ કે સ્મોલ કોલેજ નથી. અહીંયા 9000 વિદ્યાર્થીઓ, સોન યુ વિલ સી ધ 10000 સ્ટુડન્ટ્સ ઇન કેમ્પસ. 3000 વિદ્યાર્થીઓ તો આમાં રેસિડેન્સમાં રહે છે. અહીંયા દરેકે દરેક ઓપોર્ચ્યુનિટી છે, ક્રિકેટ ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ માટેની રિક્રિએશન એક્ટિવિટી લેક એન્ડ જો. સો ઇટ ઇઝ નોટ ઓનલી ટુ કમ. તમારે 10:30 કોલેજ થતી હોય જરૂરી નથી, તમે 2 કલાક સવારે વહેલા આવીને ફૂટબોલ રમી શકો છો, ક્રિકેટ રમી શકો છો. સાંજે કોલેજ પૂરી થયા પછી પણ તમારી પાસે એક્સ્ટ્રા અવર છે. લાસ્ટ બસ તમને સંસ્થામાંથી 8 વાગે મળે, એટલે 5 વાગે છૂટ્યા પછી પણ સાંજે તમારે જો 2 કલાક જે તમારે સ્પોર્ટ્સ અને રેક એક્ટિવિટી ક્લબમાં જવું હોય છે તો યુ કેન ગો ઇન દેટ ક્લબ, યુ કેન જોઈન, યુ કેન ડેવલપ યોર પર્સનલ હોબીઝ એન્ડ એક્ટિવિટીઝ ઇન ધી કેમ્પસ. અને લાસ્ટ તમે 8 વાગ્યાની બસમાં પણ પોતાના ઘરે જઈ શકો છો. તો કેમ્પસ સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી તમારી પાસે 13 કલાક અવેલેબલ હોય છે. ટીચિંગ તો ખાલી 6 કલાક હોય છે. 6 કલાક સિવાયના સમયમાં તમે તમારા એક્સ્ટ્રા હોબીઝ અથવા તો તમે પ્રોજેક્ટ બેઝ લર્નિંગ કરવું છે, તમે વર્કશોપમાં તમારો પ્રોજેક્ટ કરી શકો છો, લેબોરેટરીમાં તમારો પ્રોજેક્ટ કરી શકો છો, તમે કંઈ નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવી છે તો આ કેમ્પસમાં સવારે 7 વાગ્યા આવીને સાથે 8 વાગ્યા સુધી કેમ્પસ ઓલવેઝ લાઈવ કેમ્પસ હોય છે. એવું નહીં કે 4 કલાક 5 કલાક કોલેજ ચાલે બંધ થઈ જાય. ધીસ આર ફૂલ ટાઈમ અવેલેબલ. તમારે કમ્પ્લીટ આ કેમ્પસનો યુઝ કરવો જોઈએ, કમ્પ્લીટલી આ દરેકે દરેક ફેસિલિટીઝનો તમારે યુઝ કરવો જોઈએ. ધેન યુ કેન ગેટિંગ અ મોર આઉટ ઓફ વોટ યુ આર પેઇંગ. તો એક તરફ એવું હોય છે કેટલાક વિદ્યાર્થીઓ કે એક વર્ષની ફી આપે, 70-80% ક્લાસ ભરે, 20% ફાધરના લોસ કરે, કોઈ 60% ક્લાસ ભરે, 40% લોસ કરે. જોકે એવા લોકોને તો અમે પછી આગળના સેમિસ્ટરમાં જવા જ નથી દેતા. 75% મિનિમમ ક્લાસ એટેન્ડ કર્યા હોય તો જ વિદ્યાર્થી આગળના ક્લાસમાં જઈ શકે, નહીં તો એ પોતાનું એડમિશન કેન્સલ કરાવી શકે. અહીંયા ક્લાસ એટેન્ડન્સ ફોર ધી 6 અવર ઇટ ઇઝ કમ્પલસરી. પણ આ તો એક થયું કે તમે તમારું ધી પે એન્ડ આઉટ, તમે કેટલું પે કરો છો ને હાઉ યુ ટેક ઇટ આઉટ. પણ એના કરતાં એક્સ્ટ્રા યુ કેન ટેક, અહીંયા સવાયો તમે બેનિફિટ લઈ શકો છો કેમ્પસમાં. કે નોટ ઓનલી ફોર 6 અવર ઓફ ટીચિંગ, યુ વિલ ગેટ ઓલવેઝ યોર ટેકિંગ બેનિફિટ ઓફ યોર ધી લાઇબ્રેરીઝ, એક્સ્ટ્રા રીડિંગ્સ, એક્સ્ટ્રા પ્રોજેક્ટ એન્ડ મલ્ટિપલ સ્પોર્ટ્સ એન્ડ ક્લબ એક્ટિવિટીઝ, જીમ એક્ટિવિટી, દરેકે દરેક તમે બેનિફિટ્સ આ કેમ્પસમાં લઈ શકો છો. ઓબ્વિયસલી જ્યારે તમે 10th પછી ઓપ્શન લીધો છે ડિપ્લોમા, તો દેટ ઇઝ એઝ ઇક્વલ એઝ અ ગ્રુપ એ. દોઝ હુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ગ્રુપ બી ઓર કોમર્સ અને આર્ટ્સ વિલ નોટ બી, બટ 10th પછી વોટ યુ હેવ ચૂઝ. સો રાઇટ નાઉ આઈ વુડ લાઈક ટુ મેન્શન વન થિંગ દેટ મેની ઓફ યોર ફ્રેન્ડ વોર ટોકિંગ અબાઉટ 10+2. ઇટ ઇઝ અ નેચરલ ચોઈસ. ધોરણ 10 પછી નેચરલ ચોઈસ ઇઝ ટુ ગો ઓન 10th એન્ડ ટુ સ્ટડી ધી 11th 12th. એ ગ્રુપ લેવું કે બી ગ્રુપ લેવું, કોઈ ફાઇનાન્સ કોમર્સ લેવું, કોઈને મેનેજમેન્ટ લેવું, કોઈને આર્ટ્સ હ્યુમેનિટી. સો મેની ઓપ્શન્સ આર અવેલેબલ, બટ યુ હેવ ચૂઝ સમથિંગ વિચ ઇઝ કોલ અ સ્માર્ટ ચોઈસ. અ સ્માર્ટ ચોઈસ ઇઝ ટુ ટેક અ ડિપ્લોમા કોર્સ. ઇટ ઇઝ નોટ ઓનલી ટુ ગો ઇન અ સાયન્સ. આફ્ટર ડિપ્લોમા યુ કેન ગો ઇન અ બ્રી એને એને બીએસસી
After diploma, you can go even in the business management. After diploma, you can go in the humanities and performance arts. Or obviously, the engineering is in front of you. So smart choice of diploma is leading you, taking you to the 6 year of dual degree after diploma and degree or integrated BTEC of 6 year. That way, these are called the smart choice. You know that many of your colleagues will go and 11th and 12th and taking A group. Some of you are taking directly to diploma. So when you are thinking to be an engineer, you have two different paths. The one is a natural path, one is a smart path. How is it a smart path? That you know, and that's why you are here. After schooling, going to high school, and then 4 year of engineering course, it is a natural path. Investing 1 lakh or 2 lakhs to the high school, and then high graduation fee to pay at 80,000, 90,000, 1 lakh. It is, and with the 16 year. If you are entering to the 3 year of diploma, now diploma is available at very reasonable cost. With if you compare with this infrastructure, then it is available at very reasonable cost, and with the 10 plus 3 year diploma, and then you are getting a direct second year admission in any graduation course. Remember, it is not only in the degree. તમારે સાયન્સ પણ કરવું છે, તમારે બીએસસી પણ કરવું છે તો એમાં ડાયરેક્ટ તમને સેકન્ડ યરમાં એડમિશન મળે. તમારે એન્જિનિયરિંગ કરવું છે તો પણ સેકન્ડ યરમાં એડમિશન મળે. તમે કોઈ પણ ડિગ્રી કોર્સમાં જાઓ તો યુ વિલ ડાયરેક્ટલી બેઝ ઓન ડિપ્લોમા, કેમ કે 11-12 કરતાં આ 3 વર્ષનો કોર્સ છે એટલે 1 વર્ષ ત્યાં તમને ડિગ્રીમાં બાદ મળે. તો દેટ વે એ કોર્સ તમારો 3 વર્ષનો બની જાય. એટલે ફાઇનલી ધીસ સ્માર્ટ ચોઇસ વિલ હેવિંગ અ એડેડ એડવાન્ટેજ. ફાઇનાન્શિયલ બેનિફિટ તો છે ને છે જ, કારણ કે ડિપ્લોમા કર્યા પછી તમે જ્યારે ડિગ્રીમાં જશો ત્યારે યુ વિલ હેવ અ ગ્રેટ ચાન્સ ઓફ ગેટિંગ ધી MYSY સ્કોલરશીપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. એક 12 ધોરણનો વિદ્યાર્થી એના 80 PR ઉપર આવે ત્યારે જ એને MYSY મળે. જ્યારે ડિપ્લોમાના દરેકે દરેક વિદ્યાર્થી ઇટ ઇઝ વેરી ઇઝીલી દે આર પાસિંગ વિથ ધી 7 SPI, અને એ જ્યારે ડિગ્રી એન્જિનિયરિંગમાં જશે ત્યારે એની પાસે MYSYનો સ્કોપ ઊભો જ હશે. એટલે બાકીના 3 વર્ષ પણ એ હાફ ફી 50% ફીમાં થઈ શકશે. જેના પેરેન્ટ્સની 6 લાખથી ઓછી ઇન્કમ હોય એને તો 10મા પછી ડિપ્લોમામાં આવે છે ત્યારે પણ 80 PR થી વધારે હોય એટલે એને MYSY સ્કોલરશીપ, મતલબ 50% એની ફીસ છે ગવર્મેન્ટ પે કરે છે. અને એ જ્યારે ડિગ્રી એન્જિનિયરિંગ કરવા જશે ત્યારે પણ 80% સ્ટુડન્ટ છે. 12મા ધોરણમાં ખાલી 20% સ્ટુડન્ટને જ MYSYનો લાભ મળે. જ્યારે જે વિદ્યાર્થી ડિપ્લોમા કરીને ડિગ્રી એન્જિનિયરિંગમાં જાય તો 80% સ્ટુડન્ટ એ આનો લાભ લઈ શકતા હોય છે. એટલે ફાઇનાન્શિયલી યુ આર ગિવિંગ ફ્રીડમ ટુ યોર પેરેન્ટ્સ, તમારા હાયર એજ્યુકેશનમાં તમને ફ્રીડમ મળે છે, એન્ડ ધેટ્સ વાય ધીસ ઇઝ કોલ ધી સ્માર્ટ ચોઇસ. સો એ વાત કરી કે બંને પ્રોગ્રામ્સમાં તમે જાઓ છો તો ફાઇનલી યુ આર રીચિંગ ઇટ સેમ. પણ આમાં કેટલાક એક્ઝિટ બેનિફિટ છે. વાય ટુ સ્ટાર્ટ અર્લી એન્જિનિયરિંગ? તમે અર્લી એન્જિનિયરિંગ આવ્યા છો તો કોલેજની મસ્તી કરવા નથી આવ્યા. યુ આર ઇમિડિયેટલી ગોઈંગ ટુ બી અ ઇન્ડસ્ટ્રી રેડી. 3 વર્ષમાં તમે ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટ જોબ કરી શકો અથવા પોતાનું વર્ક કરી શકો, અથવા તો ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત જે સ્કિલ ને ટેકનિકલ મેનપાવરની છે એ તમારા દ્વારા ચોક્કસ પૂરી થશે. અને હવે તમે વિચારો, એક 12 ધોરણ પાસ થયેલો વિદ્યાર્થી હોય, એને કોઈ ઇન્ડસ્ટ્રીયલ જોબ લેવી હોય, કે 10મા પછી જ્યારે તમે ડિપ્લોમા કર્યું છે ત્યારે તમારા માટે એક વાઇડ સ્કોપ છે. યુ જસ્ટ બીટન આઉટ, તમે એક કોમ્પિટિશનમાંથી 12 સાયન્સના વિદ્યાર્થીને સાઇડમાં કાઢી અને યુ આર બીકમ અ ઇન્ડસ્ટ્રીયલ રેડી. ધોઝ વુ કેન્ડિડેટ વુ સ્ટાર્ટ અર્નિંગ અર્લી, કોઈને વહેલું કમાવવું છે, કારણ કે 12 પછી 4 વર્ષને એ બધું એની એટલી દરેકની એ કેપેસિટી નથી હોતી. કોઈની ફેમિલી જરૂરિયાત હોય છે, કોઈને પોતે અર્લી અર્નિંગ સ્ટાર્ટ કરવું છે, દેન યુ વિલ ગેટ યોર ડિપ્લોમા. યુ કેન એન્કેશ યોર ડિપ્લોમા એ ડિગ્રી. ફોર ધોઝ વુ વોન્ટ ટુ ડૂ સમ બિઝનેસ, સમ સ્ટાર્ટઅપ, દેન ઓલ્સો એટ અર્લી એજ યુ વિલ એન્જોય ધીસ ક્વોલિફિકેશન ડિગ્રી ટુ સ્ટાર્ટ ધી અર્લી સ્ટાર્ટઅપ. કોઈને બિઝનેસ ચાલુ કરવો છે, હવે ઘણાને એમ થાય કે બિઝનેસ કરવો છે તો બિઝનેસ સ્કૂલમાં જવું જોઈએ. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. બિઝનેસ સ્કૂલમાં જવું હોય તો બિઝનેસના પાર્ટ્સ, પણ શેનો બિઝનેસ કરવો છે? તમારા ઓટોમોબાઈલનો બિઝનેસ કરવો છે, ડુ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ એન્ડ ધેન સ્ટાર્ટ યોર બિઝનેસ. થોડો સમય વધારે લેવો છે તો બિઝનેસ સ્કૂલમાં જઈ બિઝનેસ ભણી, એટલે કે ઓટોમોબાઈલ. તમારા IT બિઝનેસ કરવો છે તો ડુ યોર કમ્પ્યુટર ઓર IT ઓર ICT
ઇન ડિપ્લોમા એન્ડ ટુ બિઝનેસ. કમ્પ્યુટર બિઝનેસમાં, સોફ્ટવેર ડેવલપમેન્ટમાં જવું છે, એપ બિઝનેસમાં જવું છે, ગેમિંગ બિઝનેસમાં જવું છે, તો વિથ ધીસ નોલેજ ઓફ ડિપ્લોમા યુ કેન સ્ટાર્ટલી એડ એટ અર્લી એજ. તમારે મિકેનિકલ, તમારે કોઈ પોતાનું પ્રોડક્શન ચાલુ કરવું છે, મિકેનિકલ બિઝનેસમાં જવું છે, દેન યુ ડૂ વિથ ધી ડિપ્લોમા મિકેનિકલ એન્ડ સ્ટાર્ટ યોર બિઝનેસ. તમારે ઇલેક્ટ્રિકલ બિઝનેસમાં જવું છે, કારણ કે બીકોઝ સી એની બિઝનેસ ઇઝ લીડ વિથ સમ ઓફ એન એન્જિનિયરિંગ લાઇન, સો ડુ અ સ્માર્ટ ડિપ્લોમા એન્ડ ધેન સ્ટાર્ટ વિથ યોર બિઝનેસ. મને હવે મને ભણવું નથી, મને નોકરી નથી કરવી, મને બિઝનેસ જ કરવો છે, દેટ ઇઝ ઓલ્સો અ ગુડ થિંગ. કેટલાક વિદ્યાર્થીઓનો એ જે કોન્સેપ્ટ હોય છે, બટ એને મારે એક જ ક્વેશ્ચન કરવાનો હોય છે, ઇફ યુ વોન્ટ ટુ ડૂ બિઝનેસ ડોન્ટ ગો ફોર બિઝનેસ સ્ટડી, ગો ફોર ધી એન્જિનિયરિંગ સ્ટડી એન્ડ અર્લી એન્જિનિયરિંગ ઇઝ દેટ્સ વાય વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે અર્લી એન્જિનિયરિંગ બિઝનેસ કરો છો એન્ડ ધેન યુ વિલ, મતલબ જે તમને ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય, એ સિવિલ, તમને કન્સ્ટ્રક્શન બિઝનેસ કરવો છે, ડૂ વિથ ડિપ્લોમા ધી સિવિલ એન્ડ સ્ટાર્ટ યોર કન્સ્ટ્રક્શન બિઝનેસ. દેટ વે એની બિઝનેસ, ઇટ ઇઝ નોટ ઓનલી ટુ સ્ટડી BBA એન્ડ ડૂ બિઝનેસ. માય ડિયર ફ્રેન્ડ, દે આર નોવેર વેન યુ ગો વિથ એન્જિનિયરિંગ એન્ડ ધેન સ્ટાર્ટ વિથ એન્જિનિયરિંગ બિઝનેસ. સો યુ કેન હેવ અ ટ્રુ કોમ્બિનેશન, લાઈક આફ્ટર ડિપ્લોમા યુ કેન ડૂ ધી બિઝનેસ સ્ટડીઝ BBA ઓર એન્જિનિયરિંગ, દેટ વિલ મેક અ સેન્સ ટુ ડૂ ધી બિઝનેસ. સો હિયર આઈ હેવ ગિવન ધી ઓલ ધીસ ફોર ટક. સો આફ્ટર 3 યર યુ કેન સ્ટાર્ટ યોર ઓન બિઝનેસ ઓર જોબ. તો તમારું સ્ટડી ફોકસ અત્યારે આના તરફ હોવું જોઈએ, વિથ યોર ફેમિલી બિઝનેસ એન્ડ યોર રિક્વાયરમેન્ટ, ઓર યુ વોન્ટ ટુ ગો એન્જિનિયરિંગ અ હાયર સ્ટડી. તમારે એ ગ્રુપના જે વિદ્યાર્થી કરે છે એમ તમારે એન્જિનિયરિંગ પણ આગળ કરવું છે, ડિગ્રી એન્જિનિયરિંગ કરવું છે, દેન ડાયરેક્ટ એડમિશન ઇઝ અવેલેબલ ટુ ધી સેકન્ડ યર ઓફ એન્જિનિયરિંગ ઓર અ સાયન્સ ઓર અ ટેકનોલોજી. તમે BTech કરી શકો, BE કરી શકો, તમે BSc કરી શકો, દેટ ઇઝ ઓલ્સો અવેલેબલ વન્સ યુ આર એન્ટરિંગ ટુ ધી એન્જિનિયર ડિપ્લોમા. અનધર ગુડ થિંગ ઇઝ અવેલેબલ હિયર ઇઝ અ બ્રાન્ચ ચેન્જ ઓપ્શન એન્ડ ગેટિંગ ધી મલ્ટી સ્પેશિયાલિટી. આફ્ટર ડુઈંગ ડિપ્લોમા મિકેનિકલ યુ કેન ડૂ ડિગ્રી ઇન IT, ઓર ડુઈંગ ડિપ્લોમા ઇન IT યુ કેન ડૂ ડિગ્રી ઇન ICT, ઓર એની કોમ્બિનેશન. જેમ 12 ધોરણ ભણેલો વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં જવું છે તો એની પાસે 30 ઓપ્શન છે એન્જિનિયરિંગના, અલગ અલગ, 2 કે 4 નથી હોતા, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર, માઇનિંગ, મેટલર્જી, ICT, દેર આર 30 આવી બ્રાન્ચ હોય છે. તો જે રીતે 12 સાયન્સવાળો વિદ્યાર્થી એન્જિનિયરિંગના કોઈ પણ બ્રાન્ચમાં જઈ શકે, એમ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલો વિદ્યાર્થી પણ 3 વર્ષ પછી એન્જિનિયરિંગના કોઈ પણ ફિલ્ડમાં ડાયવર્ટ થઈ શકે છે. તો 1 વર્ષથી જે આ નવો રૂલ આવ્યો છે એ પણ હવે વિદ્યાર્થીઓ માટે દરેકે દરેક ફ્રીડમ ખોલી દીધી છે કે આઈધર યુ કેન બી અ મલ્ટી સ્પેશિયાલિસ્ટ ઓર યુ કેન હેવ ધી ચાન્સ. તમને એમ લાગતું હોય કે ઓકે આજે જરાક, તમને થોડો ડર પણ રહેતો હોય કે આજે આ કમ્પ્યુટર IT ની ડિમાન્ડ છે, 3 વર્ષ પછી નહીં રહેતો, અથવા તો એ વખતે કોઈ બીજી ડિમાન્ડ આવશે, યુ કેન ચેન્જ સિમ્પલી યોર બ્રાન્ચ. તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કર્યા પછી તમે ડિગ્રી IT માં જઈ શકો છો, ડિગ્રી ICT માં જઈ શકો છો. તો તમારી પાસે દરેકે દરેક બ્રાન્ચ ચેન્જ ઓપ્શન છે, એ પણ એક ડિપ્લોમાના વિદ્યાર્થીને એડેડ એડવાન્ટેજ છે. સો આફ્ટર યોર ડિપ્લોમા યુ હેવ ઓલવેઝ અ ચાન્સ ટુ હેવ ધી BE, BSc ઓર BTech ઓર એન્ડ ધેન આફ્ટર ગો ફોર માસ્ટર્સ, PhD, વોટ એવર યુ વોન્ટ. સો યુ હેવ ઓપન યોર મલ્ટી ડાયમેન્શન. તમે ડિપ્લોમામાં આવ્યા પછી મલ્ટી ડાયમેન્શન ઓપન કર્યા છે. સો યુ આર ઓલવેઝ ઓપન ટુ સ્ટાર્ટ યોર બિઝનેસ, યુ આર ઓલવેઝ ઓપન ટુ સ્ટાર્ટ યોર હાયર સ્ટડી, યુ આર ઓલવેઝ ઓપન ટુ સ્ટાર્ટ યોર ધી ડાયવર્સિટી. સો દેટ્સ વાય યુ હેવ સ્ટાર્ટેડ વિથ સમ સ્માર્ટ ચોઈસ. નાઉ બિફોર ગોઈંગ ટુ ક્યુરિકલમ, વોટ ઇઝ ગોઈંગ એન્ડ કેવી રીતે એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને સાયન્સ આર ડિફરન્ટ છે, કેવી રીતે એન્જિનિયરિંગ એજ્યુકેશન કરવાનું છે, એક નાનકડી 2 મિનિટની હું વાત કરું કે તમારી પાસે, ફોર એક્ઝામ્પલ, તમારી પાસે ઓપ્શન હોય છે સાયન્સ અથવા ટેકનોલોજી, તો હાઉ યુ મેક ઇટ ડિફરન્ટ, વોટ ઇઝ સાયન્સ અને હાઉ સાયન્સ ઇઝ બેઝ ફોર અસ. તો સાયન્સ ઇઝ નથિંગ બટ અ સ્ટડી ઓફ લોસ ઓફ નેચર. સાયન્સ એટલે કુદરતના નિયમોનો અભ્યાસ, મટીરિયલ હાઇપોથેસિસ છે, તમે અભ્યાસ કરો છો. સો સાયન્સના સ્ટુડન્ટ તરીકે તમે કહો, અથવા તો વોટ ઇઝ અહેડ ઇન એન્જિનિયરિંગ, તમે સાયન્સ કરવું કે તમારે એન્જિનિયરિંગ કરવું,
એનો એક માઇનોર ડિફરન્સ તમારે સમજવાનો છે. સો સાયન્સ ઇઝ નથિંગ બટ ધ સ્ટડી ઓફ લો ઓફ નેચર. એક ટૂંકમાં આને કદાચ તમે અલગ અલગ એક્સપર્ટ પાસે જે સાંભળો તો અલગ અલગ રીતે સાંભળવા મળશે, પણ એક સીધી અને સાદી અને તમને અને તમારા પેરેન્ટ્સના શબ્દોમાં સમજાવી શકાય એવી ભાષા એટલે કુદરતના નિયમોનો અભ્યાસ એટલે સાયન્સ. દેન વોટ ઇઝ ટેકનોલોજી? વોટ ઇઝ ટેકનોલોજી? તમારી સામે આ બધી ટેકનોલોજી છે, શું છે? ધીસ ઓલ ઇઝ ઇન્વેન્ટેડ ફ્રોમ સાયન્સ. સાયન્સ કુદરતના નિયમો અને સાયન્સના જે ઇન્વેસ્ટ જે લો છે એના ઉપરથી આ બધા ડિવાઇસને જે પ્રોટોકોલ બને છે, ઇટ ગીવ્સ ધી વે ટુ એક્સપ્લોઇટ ધ લો ઓફ નેચર ટુ મેક સમથિંગ યુઝફુલ ટુ સોસાયટી. દરેકે દરેક લો એનાથી ધ સાયન્ટિસ્ટ ધ રિસર્ચર્સ આર મેકિંગ સમ યુઝફુલ ગેજકેટ, એની ડિઝાઇન બનાવે. એક ફેરેડેઝનો લો તમે સ્કૂલમાં ભણતા હોય તો એના પરથી પછી પંખો કેમ બને એનું એક આખી રૂપરેખા. હવે એમાં અલગ અલગ ટેકનોલોજી, કોઈ એસી ફેન બનાવે, કોઈ ડીસી બનાવે, તો દેર આર ડિફરન્ટ ટેકનોલોજી. એ પ્રોટોકોલ તમને આપે ને એના ઉપરથી તમે ડિઝાઇન બનાવો. દેન વોટ ઇઝ એન્જિનિયરિંગ? યુ આર કમિંગ ટુ ધી ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ. સો વોટ ઇઝ એન્જિનિયરિંગ? એન્જિનિયરિંગ ઇઝ યુઝિંગ ધી નોલેજ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ટુ મેક સમથિંગ યુઝફુલ ટુ સોસાયટી, વિચ ઇઝ એફિશિયન્ટ, રિલાયબલ એન્ડ ઇકોનોમિક. આ ત્રણ વર્ડ છે ને એ તમારે આત્મસાત કરવાના છે. તમારી પાસે કોઈ પણ ટેકનોલોજી અને સાયન્સ, સાયન્સ અને ટેકનોલોજી જે પ્રોટોકોલ્સ ડિફાઇન, અથવા તો જે ટેકનોલોજીથી એક ગેજકેટ બને અથવા તો કોઈ પણ એનું પ્રોડક્શન થાય, હવે એને કેમ એફિશિયન્ટ બનાવવું, કેમ વધારે રિલાયબલ બનાવવું, કેમ વધારે ઇકોનોમી બનાવવું, આ દરેકે દરેકમાં આવે. એ તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થી હોય, કે તમે સિવિલ એન્જિનિયરિંગના હોય, કે તમે મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી હોય, કે તમે ઓટોમોબાઈલના હોય, દરેકમાં આ ત્રણ છે એ વર્ડ એ ખૂબ મહત્ત્વના હોય છે. તમારો ફોકસ આ ત્રણ વર્ડ પર હોવું જોઈએ કે હું અત્યારે ભણું છું પણ આમાં એફિશિયન્સીનો ક્વેશ્ચન શું છે, આને એફિશિયન્સી કેમ વધારી શકાય, વધારે કેમ કાર્યક્ષમ કરી શકાય, એનું પ્રોડક્શન એ રિલાયબલ કેમ કરી શકાય, એનો ટકાઉ કેવી રીતે બની શકે. ઇકોનોમી, નવી ટેકનોલોજી છે ચોક્કસ ઊંઘી હોય પણ એન્જિનિયર શું કરે, એન્જિનિયર એને ઇકોનોમી બનાવે. મોબાઈલ પહેલો આવ્યો હોય એ હજારો લાખો રૂપિયાનો હોય, એક એક કોલ 15-15 હજારનો થતો હોય, 15 રૂપિયાનો થતો હોય, હવે એને ઇકોનોમી બનાવીને મફતમાં લાવી દે એ એન્જિનિયરિંગ. ટેકનોલોજી છે એ બેકએન્ડ વર્ક કરે છે અને ફ્રન્ટ એન્ડમાં વર્ક કરે છે એન્જિનિયરિંગ. કેવી રીતે અફોર્ડેબલ બનાવવું, કેવી રીતે રિલાયબલ બનાવવું, કેવી રીતે એફિશિયન્ટ બનાવવું દરેકે દરેક પ્રોડક્ટ માટે, ધેટ ઇઝ એન્જિનિયરિંગ. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં તમે આવ્યા છો ત્યારે પહેલા દિવસે આ પાઠ મારે તમને ભણાવવાનો છે કે તમારા સ્ટડીમાં જે તમને ટીચર ટેકનોલોજી ભણાવે છે, જે તમને સાયન્સ ભણાવે છે, એમાંથી તમારે શું લેવાનું છે કે હાઉ આઈ કેન મેક ઇટ એફિશિયન્ટ, હાઉ આઈ કેન મેક ઇટ રિલાયબલ એન્ડ હાઉ. અને આ એવી વસ્તુ છે કે ધેર ઇઝ નો એન્ડ. કોઈ એક લો, કોઈ એક ટેકનોલોજી માર્કેટમાં આવે પછી એન્જિનિયરને શું કરવાનું છે, એન્જિનિયર છે એના ઉપર હજારો ટીમ, હજારો મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ એના ઊભા થાય અને એને ડે બાય ડે મોર એફિશિયન્ટ બનાવે, મોર રિલાયબલ બનાવે. એક એક મિકેનિકલનો કોઈ વિદ્યાર્થી એમ કે આ ઇન્ટરનલ કમ્બશન એન્જિન, અથવા એક હીટ ટ્રાન્સફર પરથી કોઈ વિદ્યાર્થી કહે કે સ્ટીમ એન્જિનને આવી રીતે બને, પણ હવે એ સ્ટીમ એન્જિન એવરીડે કેમ ઇકોનોમી બને, એક ડીઝલ એન્જિન એવરીડે કેમ ઇકોનોમી બને, રિલાયબલ બને અને એફિશિયન્ટ બને, દેટ ઇઝ ધી વર્ક એવરી ડે એન્જિનિયર હેઝ ટુ ડૂ. તો તમારું ફોકસ આ ત્રણ શબ્દો ઉપર તમારા સ્ટડીમાં હોવું જોઈએ. એક કોઈ સોફ્ટવેર ડિઝાઇન થયું છે કે કોઈ પ્રોડક્ટ ડિઝાઇન થઈ છે તો એ કેમ એફિશિયન્ટ થાય, કોઈ એક એપ તમે ડેવલપ કરો છો તો એ વધારે એફિશિયન્ટ કેમ થાય, ક્રેક કેમ ના થાય, એ રિલાયબલ બને, એની રિલાયબિલિટી માર્કેટમાં હોય, ઇકોનોમી હોય, તમે એને સસ્તો આપી શકો. તમારી પાસે અત્યારે ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ તો હજારો એપ છે તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. તો એની પાછળનું ઇકોનોમિક્સ એન્જિનિયરે ડિઝાઇન કર્યું છે કે હું એડવર્ટાઇઝિંગમાંથી કોસ્ટિંગ લઈશ કેવી રીતે કરી. તો દેટ વે તમે માર્કેટમાં આ ત્રણ પેરામીટર પર વર્ક કરશો, તમારા સ્ટડી દરમિયાન આ ત્રણ પેરામીટર પર ભાર આપશો તો તમે એક સક્સેસફુલ એન્જિનિયર બની શકશો. સો મારવાડી યુનિવર્સિટીમાં અત્યારે તમે જે કોઈ અત્યારે ઇવેન્ટ પાર્ટિસિપેટ કરી રહ્યા છો, આઈધર યુ આર અ સિવિલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ ઓર મિકેનિકલ ઓર ઓટોમોબાઈલ, અમારે ત્યાં 7 સ્પેશિયલાઇઝેશન છે. સિવિલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, કમ્પ્યુટર અને આઈસીટી. એની બ્રાન્ચ તમે જે ચૂઝ કરી છે એ તમારા ઇન્ટરેસ્ટથી કરી છે. દરેકે દરેક બ્રાન્ચમાં એનો એક સ્કોપ હોય છે, એની એક ઓપોર્ચ્યુનિટી હોય છે, એના ક્યુરિકલમ હોય છે. સો દેટ વે
જે કોઈ તમે બ્રાન્ચમાં જશો એ તમારી ચોઇસની બ્રાન્ચ છે, એની ઓપોર્ચ્યુનિટી શું છે, કેવી રીતે આગળ એમાં છે, તમારી પાસે ઓપ્શન અવેલેબલ હોય એની કેટલીક કોર્સ ક્યુરિક્યુલમની વાત અહીંયા હું કરીશ. દરેકે દરેક બ્રાન્ચ, એના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જેની સાથે કદાચ તમે સંપર્કમાં આવ્યા હશો અથવા હવે પછી જે તમારી પાસે સંપર્કમાં રહેવાનું છે, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં અમારે નવનીત પટેલ સાહેબ છે, એનજે પટેલ સાહેબ પોતે 22 વર્ષથી આ ફિલ્ડમાં છે, મિકેનિકલ એન્જિનિયરિંગના ખૂબ એ સારા એક ટીચર છે, અને જે પોતે માસ્ટર્સ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમને મળશે મિત્તલ જોયસર સાહેબ, ખૂબ જ અનુભવી અને વિદ્યાર્થી ફ્રેન્ડલી, જે તમને પોતે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એમટેક કરેલું છે એ તમને કમ્પ્યુટર એન્જિનિયરિંગના એચઓડી તરીકે મળશે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં શાંતિલાલ બબરિયા સાહેબ, પોતે એમટેક ઇન SVNIT સુરત કરેલું છે, પોતે ખૂબ વિદ્વાન અને ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક બંને અનુભવ ધરાવે છે, આપ એમને મળી શકશો. સ્મિત કાછા સાહેબ એ સિવિલ ડિપાર્ટમેન્ટના હેડ છે, પોતે સિવિલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી સુધી ભણેલા છે અને ઘણા વર્ષથી મારવાડી યુનિવર્સિટીમાં એ સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં સેવા આપે છે. ડિગ્રી અને ડિપ્લોમા બંને વિદ્યાર્થીઓને ભણાવે છે અને બહુ સરસ અનુભવી અને એક સારા વક્તા પણ છે. આપ સિવિલ એન્જિનિયરિંગના ડિપાર્ટમેન્ટના ટીચર્સ તરીકે અને હેડ તરીકે તમે એમને મળી શકશો. ધર્મેન્દ્રસિંહ ઝાલા એ ICT ડિપાર્ટમેન્ટના હેડ છે, પ્રોજેક્ટ બેઝ એજ્યુકેશન ખૂબ સારું કરાવે છે, એમનું પ્રેક્ટિકલ નોલેજ એટલું સારું છે કે વિદ્યાર્થીઓને નાના નાના પ્રોજેક્ટ કરાવવાની આસપાસ જ ઘૂમ્યા કરતા હોય છે. કેમિકલ એન્જિનિયરિંગમાં જીતેશ જોશી સાહેબ, પોતે એમટેક ઇન કેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે, કેમિકલના વિદ્યાર્થીઓ સાથે ખૂબ એક વિદ્યાર્થી સાથે ખૂબ અંગત રીતે જોડાયેલા અને ખૂબ સારું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હોય છે, વિદ્યાર્થીઓને સાથે જોડાય અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ માટે એમની માસ્ટરી છે, વિદ્યાર્થીઓને વારંવાર ઇન્ડસ્ટ્રીઝમાં લઈ જાય અને લગભગ રાજકોટની એ વિદ્યાર્થી 3 વર્ષના કોર્સમાં હોય રાજકોટ કે આસપાસ જામનગર જ્યાં જ્યાં કેમિકલ ફેક્ટરીઝ મોટી મોટી છે ત્યાં વિદ્યાર્થીઓને વિઝિટ કરાવશે. ઓટોમોબાઈલમાં નિખિલ ચોટાઈ સાહેબ છે, જે મિકેનિકલમાં એમટેક એમણે કરેલું છે, ઓટોમોબાઈલમાં એમનો ખૂબ પર્સનલ ઇન્ટરેસ્ટ છે અને અહીંયા પોતે વર્કશોપમાં વિદ્યાર્થીઓને સાથે રહીને એટલું સરસ ઓટોમોબાઈલનું નોલેજ વિદ્યાર્થીઓને અપાવે છે અને એટલે રેડી કરે છે કે વિદ્યાર્થી અહીંયા ફાઇનલ ઇયરમાં આવે ને ત્યાં સુધી તો સ્ટાફના ગાડીઓને ગમે બોલાવી બોલાવીને બધાને ડાયગ્નોઝ કરવું, ચેક કરવું, એના રેગ્યુલર ચેકઅપ કરવા, આ બધા જ કામ એ વિદ્યાર્થીઓને કરાવતા હોય છે અને ખૂબ પ્રેક્ટિકલ અનુભવ એમનો ઓટોમોબાઈલ સેક્ટરમાં છે. તો આ અમારી કોર ટીમના 7 પિલર છે, એની સાથે 40 બીજા ટીચર છે. અમારા દરેકે દરેક ટીચર એ જે તે વિષયના નિષ્ણાંત છે, માસ્ટર ડિગ્રી સુધી ભણેલા છે. અહીંયા કોઈ ફેકલ્ટી રિક્રુટમેન્ટમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતો નથી અને ઇટ્સ વાય નોટ ઓનલી ગુજરાત, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને ડિપ્લોમા કરવા માટે હવે આવતા થયા છે. અત્યારે આ વર્ષે અમારે ત્યાં 14 ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓએ એ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે. તો એ બધા તમારી સાથે ટૂંક સમયમાં દેખાશે અને આ વિષય નિષ્ણાંતો એ જે તે કોર્સ અને જે તે ક્યુરિક્યુલમ ડિઝાઇન થયેલું છે એની સાથે આપ સંપર્કમાં રહેજો તો આપણે વધારે એકેડેમિક માહિતી આપશે. સિવિલ એન્જિનિયરિંગ અને બહુ ટૂંકમાં આની બધી તમે જાણતા હોય કે સિવિલ એન્જિનિયરિંગ એટલે ઇરિગેશન પ્લાનિંગ, ટાઉન પ્લાનિંગ, ટ્રાન્સપોર્ટેશન, સ્ટ્રક્ચર ડિઝાઇન, આ બધા વિષયમાં જેને ઇન્ટરેસ્ટ છે એવા લોકો ચોક્કસ અહીંયા સિવિલ એન્જિનિયરિંગમાં ખૂબ સારો દેખાવ કરશે. આવા બધા સબ્જેક્ટ આને સિવિલ એન્જિનિયરિંગમાં ભણવાના હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ, સિટી પ્લાનિંગ અને સ્ટ્રક્ચર ડિઝાઇન, આ બધામાં તમારો ઇન્ટરેસ્ટ હોય તો બહુ સારી રીતે તમે સિવિલ એન્જિનિયર કરી શકશો. જો તમે વર્ક એન્વાયરમેન્ટ જુઓ, લર્નિંગ એન્વાયરમેન્ટ અહીંયા જુઓ, વિદ્યાર્થીઓ ફિલ્ડ પર કામ કરી રહ્યા છે, પ્રેક્ટિકલ અનુભવ લઈ રહ્યા છે, આ ટેસ્ટ સેટઅપ છે તો બહુ સરસ વિદ્યાર્થીઓને, અને આ ખાલી લેબોરેટરી ટેસ્ટ સેટઅપ નથી, આ ટેસ્ટ સેટઅપ છે એ એનેબલ એક્રેડિટેડ ટેસ્ટ સેટઅપ છે. એટલે આસપાસ હાઈવેના, PNB કોઈપણ, PWD કોઈપણ પ્રોજેક્ટ ચાલતા હોય એના સેમ્પલ ટેસ્ટિંગ કરવાના હોય તો અહીંયા મોકલે, અમારા વિદ્યાર્થી અમારા ટીચર સાથે મળી અને આના ટેસ્ટ સેટઅપ પર એના ટેસ્ટિંગ કરી અને એના રિઝલ્ટ આપતા હોય છે. તો પ્રેક્ટિકલ એક્સપ્લોઝર, કોઈપણ બિલ્ડિંગનું એના સ્ટ્રક્ચરનું ચેક કરાવવું, કોઈ હાઈવેનું ચેક કરાવવું, કોઈ બ્રિજના ટેસ્ટિંગ કરાવવા હોય તો અમારા ટીચર અને સ્ટુડન્ટ સાથે મળી અને પ્રેક્ટિકલ પ્રોજેક્ટ કરતા હોય છે, રિયલ ટાઈમ પ્રોજેક્ટ કરતા હોય છે. આ કોઈ લેબોરેટરી ડેમોન્સ્ટ્રેટિવ યુનિટ નથી, આ રિયલ ટાઈમ પ્રેક્ટિકલ વર્ક એ એનેબલેડ એક્રેડિટેડ લેબોરેટરીઝમાં થતું હોય છે. એવી જ રીતે મિકેનિકલ એન્જિનિયરિંગ, આપ જાણો છો રાજકોટ તો મિકેનિકલ હબ છે, ઓટોમોબાઈલ પાર્ટ્સ બનાવવાનું હબ છે, તો સ્ટીમ ટર્બાઈન, ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન, મશીન ડિઝાઇન, ફ્લુઇડ પાવર્સ, આ બધા સબ્જેક્ટ
એ ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ભણવાના હોય છે. હવે તમે કમ્પેર કરો, તમે 11-12માં મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના 2 વર્ષ બગાડો છો, એની જગ્યાએ અહીંયા તમે રિયલ એન્જિનિયરિંગ એ આ 3 વર્ષમાં ભણવાના છો, અને એટલા સરસ એન્જિનિયર તમે 3 વર્ષમાં બનશો કે તમને એમ થશે કે હવે હું ફિલ્ડમાં અથવા તો મારો પોતાનો બિઝનેસ આમાં ચાલુ કરી દઉં, અથવા તો હવે મને વધારે રિસર્ચ ઇન્ટરેસ્ટ છે તો લેટ મી ગો ટુ ધી હાયર એજ્યુકેશન. તો એક એક બહુ ડાયરેક્ટ ટ્રેક અને ફોકસ ટ્રેક તમારી પાસે છે, જે વિષયમાં તમને ઇન્ટરેસ્ટ છે એ વિષયમાં તમે અત્યારથી જ એજ્યુકેશન લઈ રહ્યા છો. કોઈ ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે મેથેમેટિક્સ, આ બધા પાયાના સબ્જેક્ટ ચોક્કસ છે, પણ માત્ર ને માત્ર એમાં ફોકસ કરવાની જગ્યાએ, હા અમે તમને ફિઝિક્સ પણ ભણાવશું, અમે તમને મેથેમેટિક્સ પણ ભણાવશું, પણ એ બે સબ્જેક્ટ સાથે બીજા 4 આવા સબ્જેક્ટ તમને સેમેસ્ટરમાં મળશે કે જે તમને તમારા જે ઇન્ટરેસ્ટ સાથે તમે કેમ્પસમાં આવી રહ્યા છો. મિકેનિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનું લર્નિંગ એન્વાયરમેન્ટ જુઓ તમે, ટોપ ક્વોલિટીના બધા VMC, CNC મશીન, 3D પ્રિન્ટિંગ મશીન, કાસ્ટિંગ મશીન, 3D ઓટોમેશન સાથેના આખા જે ડેમોન્સ્ટ્રેટિંગ યુનિટ છે, ઓટોમોબાઈલ વર્કશોપ છે, તો દરેકે દરેક લર્નિંગ એન્વાયરમેન્ટ ઇટ ઇઝ સમથિંગ કે અહીંયા તમને મળશે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની વાત કરીએ તો એમાં પણ જો તમને પાવર ઇલેક્ટ્રોનિક્સ, પાવર ગ્રીડ, હાઈ વોલ્ટેજ, એનર્જી સોર્સ, ઇલેક્ટ્રિકલ વ્હીકલ આ બધામાં ઇન્ટરેસ્ટ હોય તો એ બધા વિષય અહીંયા બહુ ડેપ્થમાં તમને આ 3 વિષયમાં ભણાવવામાં આવશે. એનું પણ ઇફ યુ કેન સી ધીસ લર્નિંગ એન્વાયરમેન્ટ, ટોપ ક્વોલિટી ઓફ ધી ઇક્વિપમેન્ટ્સ આર અવેલેબલ વિથ ધી લર્નિંગ એન્ડ પ્રેક્ટિસ લેબોરેટરી, કારણ કે તમારે દિવસમાં 3 કે 4 કલાક તો લેબમાં જ કામ કરવાનું છે, તો એટલો સરસ તમારે પ્રેક્ટિકલ એક્સપ્લોઝર આ બધાનું મળશે કે યુ વિલ રિયલી લવ અને યુ વિલ થિંક ઓલવેઝ કે ધીસ ઇઝ ધ સ્માર્ટ ચોઈસ ટુ લર્ન. જે વિદ્યાર્થીઓ કમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે એમના માટે, જેમને કમ્પ્યુટર ગેમિંગ, પબજી રમવા માટે નહીં, પબજી ગેમ ડેવલપ કરવા માટે અહીંયા આવવાનું છે તમારે, કમ્પ્યુટર એપ્લિકેશન, નેટવર્કિંગ આ બધામાં જો તમારો ઇન્ટરેસ્ટ હોય, ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપમેન્ટ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, કમ્પ્યુટર નેટવર્ક્સ, આ બધા સબ્જેક્ટ તમારે તમારા 3 વર્ષના ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ભણવાના છે. ફિઝિક્સ અને મેથ્સ તો છે જ, સાથે પહેલાં 2 વર્ષમાં એ સબ્જેક્ટ પણ હશે, પણ સાથે સાથે કમ્પ્યુટરના જે કોર સબ્જેક્ટ છે એ તમે અહીંયા 3 વર્ષ માટે ભણશો. કમ્પ્યુટર ફંડામેન્ટલથી લઈને પ્રોગ્રામિંગથી લઈને ઓલ ધીસ ડેવલપમેન્ટ એ તમારે આ 3 વર્ષના કોર્સમાં કરવાનું હોય છે. ખૂબ સરસ લર્નિંગ એન્વાયરમેન્ટ તમને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મળશે. ICT, જો તમે ડેટા એનાલિટિક્સ, મશીન ઇન્ટેલિજન્સ, સેન્સર, IoT, સોફ્ટવેર ડેવલપમેન્ટ આ બધામાં ઇન્ટરેસ્ટ હોય, IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, એમ્બેડેડ સિસ્ટમ, ડેટા એનાલિટિક્સ, આ બધું તમારો ફ્યુચર ગોલ હોય, વાયરલેસ કમ્યુનિકેશન વગેરે, ઇફ આ બધો જો તમારો ફ્યુચર ગોલ હોય તો યુ કેન ટેક ધી ICT. જે કોઈ તમે લીધું છે તો ત્યાં શું ભણવાનું છે, તો આ બધું ભણવાનું છે. લર્નિંગ એન્વાયરમેન્ટ જુઓ તમે, ICTના વિદ્યાર્થીઓ આખું પ્રોજેક્ટ બેઝ લર્નિંગ કરતા હોય છે, ઓન ડેસ્ક કમ્પ્યુટર છે પર ટીચર્સ છે, તમને માર્ગદર્શન આપે છે, તમે ફર્સ્ટ યરથી જ તમે પ્રોજેક્ટ કરાવશો અને યુઝિંગ ઓલ ધીસ ઇન્ટરફેસિંગ ટેકનિક્સ, કમ્પ્યુટરથી લઈને સેન્સર્સ અને આ બધી ટેકનોલોજી એ તમારે ICTમાં ભણવાની છે. તો ICTના વિદ્યાર્થી માટે અને એના ફ્યુચર ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, આ બધી ટેકનિક્સ ત્યાં યુઝ થશે અથવા થઈ રહી છે, એના માટે જે સ્કિલ મેનપાવરની જરૂરિયાત છે, યુ વિલ ગેટ રિક્રુટમેન્ટ. અમારા ICT ડિગ્રી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓના રિક્રુટમેન્ટ પણ ચાલુ થઈ ગયા છે. સો દેટ વે યુ કેન સી ઓલ ધીસ ફ્યુચર ટેકનોલોજી ઇઝ લીડ ટુ ICT. કેમિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ, ધોઝ હુ આર ઇન્ટરેસ્ટ હેવિંગ કેમિકલ સાયન્સ, એક્સપેરિમેન્ટલ વર્ક, પ્રોસેસ એન્ડ એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન, તો એ વિદ્યાર્થીઓનો એક અહીંયા લર્નિંગ એન્વાયરમેન્ટ મળે છે. પ્રોડક્શન લાઇનમાં કેમિકલની જે જરૂરિયાત હોય, બેઝિક લેબ એક્સપેરિમેન્ટ, હીટ ટ્રાન્સફર અને પ્રોસેસ, તો આ દરેકે દરેક વસ્તુ યુ કેન સી નાઉ ધી કેમિકલ એન્વાયરમેન્ટ ઓર લર્નિંગ એન્વાયરમેન્ટ ઇન અવર યુનિવર્સિટી. સ્ટુડન્ટ્સ હેવિંગ અ ગ્રેટ લેબોરેટરી ફેસિલિટી વેર સ્ટુડન્ટ્સ આર લર્નિંગ કેમિકલ એન્જિનિયરિંગ એટ વેરી જોયફુલ વે. સો બહુ જ ટૂંકમાં મેં દરેકે દરેક બ્રાન્ચમાં કયા કયા કોર્સ આવશે અને કેવી રીતે એનું લર્નિંગ એન્વાયરમેન્ટ છે એની વાત કરી. આપ જે કોઈ બ્રાન્ચના હોય, તમારી પાસે તમારી બ્રાન્ચ માટે ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે, ખૂબ સારી લેબોરેટરી અવેલેબલ છે, એટલે દેર ઇઝ અ નો ક્વેશ્ચન અબાઉટ દેટ વિલ આઈ ગેટ અ લર્નિંગ ફેસિલિટી ઓર લર્નિંગ એન્વાયરમેન્ટ, એન્ડ એટલે તો આ યુનિવર્સિટીને નેક A+ ગ્રેડ મળ્યો છે. સો ધીસ વારવાડી યુનિવર્સિટીઝ હેવિંગ ઓલ ધી પેરેલર કોર્સિસ,
ફેકલ્ટી ઓફ ટેકનોલોજી, કારણ કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું કામ છે અમારી પાસે. અમારે ત્યાં નોટ ઓનલી ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિયરિંગ, માસ્ટર ડિગ્રી અને પીએચડી સુધીના આ બધા અભ્યાસક્રમો અવેલેબલ છે અને વાઇડ કેપેસિટીના કોર્સ એ અહીંયા ભણાવવામાં આવે છે. મિકેનિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિગ્રી કોર્સ, સિવિલ હોય, કમ્પ્યુટર હોય, કમ્પ્યુટરમાં પણ હાઈ સ્પેશિયલિઝમ, બિગ ડેટા એનાલિટિક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, આઈસીટી, આ દરેકે દરેક કોર્સ માસ્ટર ડિગ્રીમાં પણ અવેલેબલ છે, બીટેકમાં પણ અવેલેબલ છે. વી હેવ ફાર્મસી, ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર, ફેકલ્ટી ઓફ લો, ફેકલ્ટી ઓફ નર્સિંગ, આ બધાથી મારવાડી યુનિવર્સિટીમાં 9000 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને એમાંથી આપ છો. સો થિંક અબાઉટ કે વેર અને કયા મોટા ફેમિલીમાં તમે આવી રહ્યા છો. ફેકલ્ટી ઓફ રેગ્યુલર સ્ટડીઝ, ફેકલ્ટી ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, ફિઝિયોથેરાપી, એન્જિનિયરિંગના જીટીયુ અફિલિએટેડ કોર્સ પણ અમારા કેમ્પસમાં હોય છે. સો થિંક અબાઉટ, ઇન્વેસ્ટ ઇન એજ્યુકેશન ટુડે એન્ડ રીપ અ લાઈફ ટાઈમ ઓફ બેનિફિટ, બિકોઝ નોલેજ ઇઝ કરન્સી ફોર 21st સેન્ચુરી એન્ડ મેની અધર થિંગ્સ આઈ નીડ ટુ ડિસ્કસ. આજે અને આવતીકાલે 2 દિવસ આ ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે. હવે ટૂંકમાં હું કેમ્પસ ઓરિએન્ટેશન 5 મિનિટ લઈશ અને પછી આ સેશન હું પૂરું કરીશ. આવતીકાલે શું શું લેવાના છે એની પણ હું 2 મિનિટ સેશન ક્લોઝ કરતાં પહેલાં વાત કરીશ અને પછી સોમવારથી તમારા ક્લાસીસ ચાલુ થશે. તો નેક્સ્ટ 5 મિનિટ આઈ વિલ હેવ ટુ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ધી યુનિવર્સિટીઝ, ધી હોસ્ટેલ એન્ડ ડાઇનિંગ ફેસિલિટી એન્ડ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ફેસિલિટી. સો હિયર એઝ આઈ ઇનિશિયલી ડેમોન્સ્ટ્રેટેડ દેટ આ અમારી જે યુનિવર્સિટી કેમ્પસ છે, મેઇન બિલ્ડિંગની સાથે સાથે ઓલ ધીસ પેરિફેરી કેમ્પસ, ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ છે, એકેડેમિક બિલ્ડિંગ જે લિબરલ સ્ટડીઝ એન્ડ આર્કિટેક્ચર એના બધા કોર્સ માટે છે, હોસ્ટેલ કેમ્પસમાં છે, 3000 વિદ્યાર્થીઓ રહી શકે એટલી હોસ્ટેલ ફેસિલિટી છે અને અંડર એક્સપાન્શન છે. આવતા વર્ષે અહીંયા 3500 વિદ્યાર્થી રહેતા હશે. હવે જરૂરી નથી કે તમે રાજકોટમાં છો એટલે વોટ ઇઝ રિક્વાયરમેન્ટ ઓફ હોસ્ટેલ. ઘણી વખત તમને આ લાઈફ અને તમારા સેલ્ફ ડેવલપમેન્ટ માટે ઈચ્છા થાય તો તમે એમાં શોર્ટ સ્ટે પણ કરી શકો. ફોર એક્ઝામ્પલ, 1 મહિનો મને હોસ્ટેલમાં રહેવા આવવું છે, તો યુ કેન ટેક ધીસ હોસ્ટેલ ફોર 1 મંથ. તો તમારું સેલ્ફ ડેવલપમેન્ટ માટે, તમારા પોતાના કોન્ફિડન્ટ માટે. રાજકોટમાં કેટલાક વાલીને એવું હોય છે કે મારા છોકરા બહાર જશે તો સારા ટ્રેન થશે, તો આઈ વેલકમ ધેમ. તમારા છોકરા ઘરમાં તોફાન કરે છે, એનામાં એટિકેટ્સ નથી, અથવા તો એને કોઈ ઓપોર્ચ્યુનિટી તમારે આપવી છે તો રાજકોટથી 15 કિલોમીટર દૂર અમારા કેમ્પસમાં 1 મહિના માટે મૂકી દો, મસ્ત ટ્રેન કરશું 1 મહિનામાં. હોસ્ટેલ લાઈફ, એની લાઈફ સ્કિલ કેવી રીતે ડેવલપ થાય, એક પબ્લિક લિવિંગ એમાં કેવી રીતે રહી શકે છે અને એને પોતાની એક સેલ્ફ ડિસિપ્લિન માટે એ જરૂરી હોય છે હોસ્ટેલ લાઈફ. તો એવા કોઈ લોંગ ટર્મ નહીં, શોર્ટ ટર્મ માટે પણ તમે મૂકી શકો છો. જે દૂરથી વિદ્યાર્થીઓ રહે છે એ લોંગ ટર્મ માટે હોસ્ટેલમાં રહી શકે છે, એનું એક ડેવલપમેન્ટ જુદું હોય છે. હું મારી વાત કરું, હું 8મા ધોરણથી ઘરથી બહાર નીકળી ગયો છું, 8th સ્ટાન્ડર્ડથી હું હોસ્ટેલમાં રહીને ભણું છું અને આઈ કમ્પ્લીટેડ માય બેચલર્સ ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, આઈ ડીડ માય માસ્ટર્સ એમટેક ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને પછી મેં આઈઆઈટી રૂરકીથી પીએચડી કર્યું છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી. બટ ઓલ ધીસ પીરિયડ ઓફ અબાઉટ 10 to 12 યર આઈ લીવ ઇન હોસ્ટેલ. સો આઈ લવ હોસ્ટેલ એન્ડ દેટ્સ વાય એડિશનલી આઈ એમ લુકિંગ ધ ચાર્જ ઓફ હોસ્ટેલ. આઈ એમ ચીફ વોર્ડન ઇન ધી કેમ્પસ. કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ બ્રાન્ચનો હોય, જ્યારે હોસ્ટેલમાં રહેતો હોય ત્યારે સબસિક્વન્ટ ટુ પ્રિન્સિપલ ઓફ ડિપ્લોમા સ્ટડીઝ, હોસ્ટેલના પણ એક ઇન્ચાર્જ તરીકે હું આ હોસ્ટેલમાં સેવા આપું છું, કારણ કે આઈ લાઈક ટુ ડેવલપ ધી સ્ટુડન્ટ્સ ઇન હોસ્ટેલ. તો આઈ ઓલ્સો ઇન્સ્ટિટ કોઈ પેરેન્ટ્સને એમ હોય કે મારો છોકરાને થોડોક વધારે તૈયાર કરવો છે, વધારે ઘડતર કરવું છે અને નોટ ઓનલી એજ્યુકેશન, મારે એના લાઈફ સ્કિલ પણ ઇમ્પ્રૂવ કરવા છે, તો યુ કેન પુટ ઇન હોસ્ટેલ. એને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય અથવા એક્ઝામિનેશન માટે, એક્સ્ટ્રા રીડિંગ માટે પણ એને કેમ્પસમાં રહેવું હોય તો શોર્ટ ડ્યુરેશન સ્ટે પણ અમારી હોસ્ટેલમાં અવેલેબલ છે. 1 મહિનાની ફી ભરીને રહી શકો, 2 મહિનાની ફી ભરીને રહી શકો, કોઈ 1 સેમેસ્ટર તમારે રહેવું છે તો પણ તમે રહી શકો. અને જે દૂરથી વિદ્યાર્થીઓ રહે છે તો એને આખા સૌરાષ્ટ્રમાં અથવા તો આખા ગુજરાતમાં તમને આ ટાઈપનું કેમ્પસ લિવિંગ એ મળવું બહુ ડિફિકલ્ટ છે. આટલું વાઇડ અને વિથ ઓલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, યુ કેન ડેવલપ યોર સેલ્ફ ઇન ધીસ કેમ્પસ. સો સબસિક્વન્ટ ટુ ધીસ ઓલ એકેડેમિક બિલ્ડિંગ, ધ લાઈફ ઓફ મારવાડી કેમ્પસ ઇઝ ધી ફૂલ ઓફ કલર્સ. હિયર ધી ઓલ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ગ્રો યોર સેલ્ફ, યોર અધર એક્સ્ટ્રા ક્યુરિક્યુલમ એક્ટિવિટી, ઇફ યુ આર લવ, ઇફ યુ આર મ્યુઝિક લવર, ઇફ યુ આર પ્રેક્ટિસિંગ, ઇફ યુ આર ડાન્સ લવર,
If you have passion to dance or all this, if you have passion to develop yourself in a sports, we have very good ground for the football. With all international students, I'm a professional player, Banishako. We have coach for cricket, we have coach for football, we have coach for music and dance. So, તમારા છ વર્ષના છ કલાકના એજ્યુકેશનની સાથે સાથે જે તમારી પાસે બીજા છ કલાક જે તમારા સેલ્ફ ડેવલપમેન્ટ માટે અને ગ્રો માટે, કારણ કે આ જે ઉંમર છે, એટ ધીસ એજ નાવ યુ આર ટ્રાન્સફરિંગ ફ્રોમ ટીન એજ ટુ પ્રોફેશનલ એજ, હવે આ એક જે ગોલ્ડન પીરિયડ છે તમારા માટે, એમાં તમે તમારી દરેકે દરેક સ્કિલ એને યા ડેવલપ કરી શકો છો. યુનિવર્સિટીમાં જો જે મેં બર્ડ વ્યૂથી એરિયલ વ્યૂથી તમને દેખાડ્યું છે, એ જ વસ્તુ અહીંયા હું તમને દેખાડી રહ્યો છું બાય ફોટોગ્રાફ, કે કેવી રીતે પાછળ હોસ્ટેલ અને સ્પોર્ટ્સ ક્લબ છે. ધીઝ આર ઓલ માસિવ હોસ્ટેલ, G+11 ફ્લોરની હોસ્ટેલ છે. દરેકે દરેક હોસ્ટેલ એમાં ફોર સ્ટુડન્ટ, દરેકે દરેક રૂમમાં 4 સ્ટુડન્ટ રહી શકે એવી વ્યવસ્થા છે. અને 2600 સ્ટુડન્ટના કેમ્પસમાં અહીંયા હોસ્ટેલમાં રહેતા હોય છે. ગર્લ્સ માટે પણ હોસ્ટેલ સુવિધા છે. હોસ્ટેલ એ હવે ગર્લ્સ હોસ્ટેલ છે. હોસ્ટેલ બી એ પણ ધીરે ધીરે ગર્લ્સ હોસ્ટેલમાં જેમ જરૂરિયાત થશે એમ કન્વર્ટ થશે, કારણ કે એક નવી હોસ્ટેલ બની રહી છે. હોસ્ટેલ સી છે એ આખી બોયઝ હોસ્ટેલ છે, જ્યાં 1200 સ્ટુડન્ટ એ આમાં એકોમોડેટ થતા હોય છે. તમે જોઈ શકો છો દરેક સ્ટુડન્ટ એને હોસ્ટેલમાં 4 બેડ શેરિંગ એકોમોડેશન હોય છે. સ્ટુડન્ટને અહીંથી ફોર્મ કે મેટ્રેસ અહીં આપવામાં આવે છે, પિલો, બેડશીટ, પિલો કવર છે, બધું સંસ્થા તરફથી આવે, એટલે એને ફ્રેશ પિલો કવર બેડશીટ બધું મળી જાય. પોતાનું રીડિંગ ટેબલ હોય છે, પોતાની ચેર, અને ઇન્ડિવિડ્યુઅલ દરેકનો પોતાનો વોર્ડ્રોબ હોય છે. એટલે એક પીસફુલ અને જોયફુલ એક હોસ્ટેલ સ્ટે પણ અહીંયા કેમ્પસમાં વિદ્યાર્થી કરી શકતા હોય છે. બોયઝ અને ગર્લ્સ માટે એક સરખી હોસ્ટેલ, સેપરેટ હોસ્ટેલ છે, વિથ ઇક્વિપ ટીવી રૂમ, જિમ્નેશિયમ, તમે જીમ જોઈ શકો છો કેમ્પસમાં. બિકોઝ આ હેલ્ધી બોડીઝ વિલ સ્ટે ધી હેલ્ધી માઇન્ડ. તમારા હેલ્ધી માઇન્ડ માટે એક હેલ્ધી બોડીની પણ જરૂરિયાત હોય છે. તો યુ કેન સી હિયર ઓલ હોસ્ટેલ સ્ટુડન્ટ્સ કેન યુઝ ધીસ જીમ, ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી, ટેબલ ટેનિસ, કેરમ, ધીઝ ઓલ ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી ઇઝ અવેલેબલ. સો ઓલ ધીસ આઉટડોર સ્પોર્ટ્સની સાથે ઇન્ડોર સ્પોર્ટ્સ તમે જોઈ શકો છો. આ બધા નેશનલ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સાથે જ્યારે તમે કમ્પીટ કરશો ત્યારે તમારી સ્પોર્ટ્સ એક્ટિવિટી ખુલશે. જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે એને ઇન આઉટ કમ્પલસરી કમ્પ્યુટરાઇઝ ગેટ પાસ સિસ્ટમ હોય છે. અશ્યોર કે આ કેમ્પસમાં તમારે કંઈ પાણીની બોટલ લઈને આવવાની જરૂર નથી. દરેકે દરેક પાણીનો નળ છે ને ત્યાંથી આરો ફિલ્ટર્ડ વોટર આવતું હશે. તો તમે આરામથી કોઈપણ ડ્રિંકિંગ રૂમમાં જઈને પાણી પી શકો છો અને બી અશ્યોર કે સરસ ફિલ્ટર આરો પ્લાન્ટનું ઠંડુ પાણી તમને ત્યાં આવતું હશે. તો યુ હેવ ટુ બી અશ્યોર, તમે કેન્ટીનમાં જાઓ કે તમે ડ્રિંકિંગ રૂમમાં જાઓ, તમારે પાણી છે એ હંમેશા સેફ અને ફિલ્ટર્ડ વોટર અવેલેબલ છે. કોઈ પૈસા ખર્ચીને બોટલ લેવાની જરૂર નથી કે ઘરેથી બોટલ ભરીને લાવવાની જરૂર નથી. યુ હેવ સફિશિયન્ટ ક્વોલિટી વોટર ઇઝ અવેલેબલ. કેમ્પસમાં મેડિકલ ફેસિલિટી અને એમ્બ્યુલન્સ ફેસિલિટી છે. તો ગમે ત્યારે તમને કોઈ તબિયત ખરાબ હોય તો સાંજના ડૉક્ટર અવેલેબલ હોય છે અને 24 કલાક કેમ્પસમાં એમ્બ્યુલન્સ હોય છે. એ વિદ્યાર્થીને કોઈ પણ ઇમિડિયેટ કાંઈ એક્સિડન્ટ થયો છે તો એ અવેલેબલ એમ્બ્યુલન્સ એને ઇમિડિયેટ મેડિકલ સેન્ટર લઈ જાય છે. ઓલ ધીસ ફેસિલિટી, વાઇફાઈ ઇઝ અવેલેબલ ઇન કેમ્પસ, બિગ ડાઇનિંગ હોલ એન્ડ કેન્ટીન ઇઝ અવેલેબલ ઇન કેમ્પસ. સો મેની થિંગ્સ ઇઝ ધેર બિહાઇન્ડ. નાના મોટા ફંક્શન કરવા માટે અથવા તો તમારું એક્સ્ટ્રા ફૂડ ઝોન એક અવેલેબલ છે. મલ્ટિપલ ફૂડ પાર્લર્સ અહીં અવેલેબલ હોય છે કે વિદ્યાર્થી ફૂડ ઝોનમાં અથવા તો પોતાને કંઈ ફૂડ હેબિટ્સ હોય તો અહીંયા સરસ મજાના ફૂડ કેબિન્સ છે, અવેલેબલ છે. યુ કેન સી હિયર ધી બાલાજી સેન્ડવિચ ઓર અમૂલ શોપ ઓર કેક એન્ડ સ્વીટ્સ, ટી પોસ્ટ, એવરીથિંગ ઇઝ અવેલેબલ હિયર ઇન ધી ફૂડ ઝોન. સો ધીસ કેમ્પસ ઇઝ કેરિંગ ધી મિનિમમ ફેસિલિટી વોટ ધી કેમ્પસ ઇઝ રિક્વાયર્ડ. વીકેન્ડ અથવા તો મોટા શોમાં હોસ્ટેલ સ્ટુડન્ટ્સ માટે આ ટાઈપના મૂવી અને સ્પોર્ટ્સ શો હોય, આઈપીએલ જેવી મેચ હોય તો સરસ મજાના સ્ટુડન્ટને ગ્રુપમાં એ બધી મેચ જોઈ શકે. 31st સેલિબ્રેશન, મ્યુઝિકલ સેલિબ્રેશન, કલ્ચરલ એક્ટિવિટીઝ, ધીઝ ઓલ આર ધી લાઈફ એન્ડ પાર્ટ ઓફ મારવાડી યુનિવર્સિટી સ્ટડીઝ. સો આવતા 3 વર્ષ માટે સોશિયલ એક્ટિવિટી હોય, મેડિટેશન હોય, યોગા, ધીસ ઓલ ઇટ ઇઝ અવેલેબલ ટુ યુ. સો ધી મારવાડી યુનિવર્સિટી, ઇન શોર્ટ, આઈ એમ એન્ડિંગ માય સેશન હિયર વિધિન નાવ નેક્સ્ટ 2 મિનિટ્સ. વર્લ્ડ ક્લાસ કેમ્પસ વિથ ધી લર્નિંગ સ્પેસ, આ પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટી, ક્યાંય કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ આ યુનિવર્સિટીમાં કરવામાં નથી આવતું.
એ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ હોય કે ટીચિંગ રિક્રુટમેન્ટ હોય કે ટેકનોલોજીમાં હોલિસ્ટિક લાઈફ એડવાન્સ લેબોરેટરી ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરેક્શન સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ સ્ટુડન્ટ્સ ક્લબ એન્ડ રિક્રિએશન એક્ટિવિટી ઓલ એક્ટિવિટીઝ. હવે નેક્સ્ટ જે સેશન રહેશે આવતીકાલ માટે અમે તમને લિંક મોકલશું, એમાં હાઉ વી વિલ કનેક્ટ વિથ યુ, અમારા એકેડેમિક સેશન કેવી રીતે ચાલશે, કેવી રીતે જે છે એ તમારે થ્રુ એપ તમે ડેલી કનેક્ટિવિટી કરશો. આવી લિંક પછી નહીં મોકલવી પડે, એ લિંક તમારા ઓનલાઈન એપમાં જ આવી જશે. દરેકે દરેક સેશન છે એનું રેકોર્ડિંગ છે તમારામાં મળી જશે. તો અમારું ઓનલાઈન પોર્ટલ અને અમારી ઓનલાઈન કનેક્ટિવિટી એના વિશે વધારે વિશેષ માહિતી એ આવતીકાલે આપવામાં આવશે. સો આવતીકાલના ઓરિએન્ટેશન સેશનમાં અમારી એપ થ્રુ કેવી રીતે તમે કનેક્ટ રહેશો, તમારું રિઝલ્ટ અને તમારા પેરેન્ટ્સ સાથેનું કોમ્યુનિકેશન કેવી રીતે થશે, કેવી રીતે સાંજ પડે તમારા પેરેન્ટ્સને એક તમારો ડેલી પ્રોગ્રેસ રિપોર્ટ આવી જશે કે આજે તમે કેવી રીતે, પ્લસ અમારી એક્ઝામિનેશન સિસ્ટમ કેવી રીતે કામ કરશે, એ દરેકે દરેક માહિતી એ આવતીકાલના સેશનમાં હશે. તો આવતીકાલનું સેશન એ ઓરિએન્ટેશનનું એક્સટેન્ડેડ સેશન રહેશે. આપ બધાને એ સેશન ચોક્કસ જોઈન કરવું, કારણ કે ઘણી ઉપયોગી માહિતી અને જે તમારે જાણવી ખૂબ જરૂરી છે સ્ટુડન્ટ માટે પણ અને પેરેન્ટ્સ માટે પણ. તો એ આવતીકાલે ફરીથી તમને જે લિંક મળશે એ લિંકમાં તમે જોઈન્ટ થજો, એટલે ઓરિએન્ટેશનનો પાર્ટ ટુ એ આવતીકાલે તમને જોવા મળશે. સો ઇગ્નાઇટ ધીસ સ્પાર્ક ઇન યુ, ગેટ રેડી ફોર ઇન્ફાઇનાઇટ લર્નિંગ એન્ડ વેલકમ ટુ મારવાડી યુનિવર્સિટીઝ ફેકલ્ટી ઓફ ડિપ્લોમા સ્ટડીઝ. વેલકમ એન્ડ ડિસ્કવર યુ. માય સેલ્ફ રાજેશ પટેલ, પ્રોફેસર એન્ડ પ્રિન્સિપલ ઓફ ડિપ્લોમા સ્ટડીઝ, ઇઝ સેઇંગ થેન્ક યુ ફોર બીઈંગ વિથ અસ. બી કોન્ફિડન્ટ ઇન અસ. એન્ડ આઈ હેવ ઓલ્સો ડિસ્પ્લેડ માય મોબાઈલ નંબર. ઇફ એની ડિફિકલ્ટીઝ ટુ કોમ્યુનિકેટ એનીવેર, યુ કેન ડાયરેક્ટલી રીચ ટુ મી. યુ કેન સેવ ધીસ નંબર એન્ડ યુ કેન કોમ્યુનિકેટ વિથ મી. યુ કેન ટેક્સ્ટ વિથ મી. ધીસ ઇઝ ઓલ્સો માય વોટ્સઅપ નંબર. સો એની પેરેન્ટ્સ વોન્ટ ટુ ટોક વિથ મી, એની સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ ટોક વિથ મી, જસ્ટ મેક અ ટેક્સ્ટ ટુ મી, આઈ વિલ રિસ્પોન્ડ યુ. સો આઈ એમ હિયર વિથ એન્ડિંગ ધીસ ઓરિએન્ટેશન સેશન. ટુમોરો અગેન વી વિલ મીટ થ્રુ ધીસ લિંક. વી વિલ શેર અનધર લિંક ટુ યુ એન્ડ અ સેકન્ડ લિંક વિલ બી અવેલેબલ ટુ યુ ફોર ટુમોરો સેશન. સો ગુડ ટાઈમ, હેપી ટાઈમ, એન્ડ આઈ એમ નાવ લિવિંગ ધીસ સેશન.